ગુડ આફ્ટરનૂન ચલો જેટલા લોકો મને ઓળખે છે એ મારું નામ પણ જાણતા જ હશે અને જે લોકોએ જૂના વિડીયો કદાચ જોયા હશે તો એ લોકો મારી મેથડથી પણ વાકેફ છે કે હું ભણાવું છું કેવી રીતના અને કેવી રીતના આપણે દિમાગ ઉપર કોઈ પણ જાતનો લોડ કર્યા વગર કંઈ પણ યાદ કર્યા વગર કોઈ પણ જાતનું યાદ રાખવાનું જ નહીં યાદ રાખ્યા વગર પણ અંગ્રેજી આવડે બરાબર એવી આપણી મેથડ હોય છે બરાબર જયેશભાઈ ઓળખે છે આપણને ધ્રુમિન પટેલ ઓળખે છે બરાબર તો સૌથી પહેલાં જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ છે એ પહેલાં લાઈક કરી દો અને મેક્સિમમ લોકોને જોઈન્ટ કરીએ આજે આરામથી પચાસ પ્રશ્નો લઈને આવ્યો છું પચાસ પ્રશ્નોનું ડિટેલમાં એનાલિસિસ કરીશું સાથે સાથે એમાંથી આપણે એના રિલેટેડ કોઈ બીજા પ્રશ્ન બનતા હશે ને એટલે એકચ્યુલી પચાસ પ્રશ્નો તો કરીશું જ એના સિવાયના બીજા કોઈ પ્રશ્ન બનશે ને તો પણ હું તમને જણાવીશ કે એક્ઝામની અંદર આવો પ્રશ્ન બની શકે છે તમારી એક્ઝામમાં કેટલા પ્રશ્નો પચાસમાંથી પણ કન્વર્ટ કરી શકાય પ્રશ્નમાંથી પણ પ્રશ્ન બનાવી શકાય બરાબર એટલે આપણે પ્રશ્નોમાંથી પ્રશ્નો બનાવીશું એનાય જવાબ શોધીશું એમ કરીને જોઈશું તો આરામથી આપણને સિત્તેર પંચોતેરની આજુબાજુ બીજા પ્રશ્નો ટોટલ એકચ્યુઅલી બધા ભેગા કરીશું તો સિત્તેર સિત્તેર પંચોતેર પ્રશ્નો થઈ જશે તો આજે આપણે લઈને શું લઈ આવ્યા છે આપણે એવો ટાર્ગેટ છે કે આ પંદર જે છે ને હમણાં એક પેલા એક રાજ રાજવર્મા કરીને છે ને હું એકચ્યુઅલી હમણાં જમવા બેઠો હતો થોડા સમય પહેલાં ત્યારે મેં જોયું એક જણની કમેન્ટ હતી બરાબર એક જણ કહેવાય કે સાહેબ પંદરમાંથી ખાલી આઠ જ લાવવા છે હવે આ જે છે ને નોર્મલી કેવું કહેવાય કહું અને શું કહેવાય કે પંદરમાંથી સાહેબ આઠનું જ કરો બાકી બધું શું કહેવાય ચાલશે હે ને તો એના એવું જ કહેવાય ને ભાઈ સીધી વાત એ આપણે એમ જ ના કરીએ કે સાહેબ સીધી નોકરીની વાત કરો માર્ક્સ નહીં જોતા એવું થયું ને પંદરમાંથી આઠની જ મહેનત કરવી છે તો બાકીની મહેનત કોણ કરશે બાકીના બારની મહેનત કોણ કરશે આપણે એવી મહેનત કરીએ કે પંદરમાંથી પંદરની મહેનત કરીએ પછી ત્યાં પેપર જે આવે એના પરથી જોઈશું કે પંદરમાંથી બાર આવે છે તેર આવે છે કે આઠ જ આવે છે પંદરની મહેનત કરી તમે આઠની જ મહેનત કરવા તૈયાર છો તો આઠમાંથી પછી કેટલા આવશે એટલે પંદરમાંથી આઠ આવે એવું નહીં પંદરની પંદર મહેનત કરવા તૈયાર છું સાહેબ તમે કહો એટલું વાંચીશું તમે કરીશું એટલું બરાબર કારણ કે આની અંદર કોઈ પણ જાતનું દિમાગ વાપરવાનું જ નથી ખાલી લખેલું છે કે આય આવે એટલે પાછળ એમ જ આવે ને બધાને ખબર છે ને આય આવે એટલે એમ આવે ને હી આવે એટલે ઇઝ જ આવે બરાબર કાર્ડ બદલાય તો વોશ થઈ જાય વધારે વધારે શું થઈ જાય એનાથી વધારે બદલાય તો હેડ થાય એનાથી વધારે શું થાય કશું થાય ફિક્સ જ હોય કે આ જ થાય બરાબર પેલા રીઝનિંગના ગૂંચવાળા જેવું નહીં ભરે રિઝનિંગનું વેટ જ વધી ગયું છે નો ડાઉટ પણ એના ગૂંચવાળા જેવું નહીં કે આ થાય પેલું થાય એના કાકાના મામાનો છોકરો શું થાય તો ભાઈ આ મને સી ખબર અહીંયા મને મારા પેલા કાકાના મામાના છોકરાને શું થાય હું નહીં ખબર પડતી ને કે મારો શું થાય અમુક બરાબર એટલે મહેનત સો એ સો ટકા કરવાની પછી જેમ ગીતામાં લખેલું છે બરાબર કે મહેનત કરતા રહો ફળની પ્રાપ્તિની જે છે ને ઈચ્છા એ મનમાં નહીં રાખવાની બરાબર તમારું લક્ષ્ય શું છે એ મનમાં રાખવાનું તમારા દિમાગની અંદર લક્ષ્ય રાખવાનું એની માટે મહેનત કરવા માટે ગમે તેટલી મહેનત કરવાનું થાય તે કરવાનું એ લક્ષ્ય સુધી પહોંચવા માટેની મહેનત પૂરેપૂરી કરવાની ફળ તો એની મેં મળી જ જશે તમારું લક્ષ્ય તમને મળી જ જશે બરાબર વચ્ચે થોડા ઘણા પેલાં શું કહેવાય વિરામ લેતા રહો છો એ બધા બંધ કરી દેવાના સીધી ભણવાની વાત કરીએ બરાબર કારણ કે આપણી પાસે એટલો બધો સમય છે નહીં એક જ મહિનો છે બરાબર ત્રીજી તારીખ એમાં થઈ ગઈ છે હવે ભાગ્ય આપણી પાસે સમજી લો કે સત્યાવીસ અઠ્યાવીસ દિવસ છે સીધું ભણીએ ચલો જોઈએ બરાબર સૌથી પહેલાં એક માહિતી જે લોકો જાણે છે રેગ્યુલર છે એ લોકોને કે ભાઈ આ પ્રતિષ્ઠા જે છે આપણી એક બેચ બરાબર સીસીઈ માટેની જે ચાલી રહી છે બરાબર જે ચાર માર્ચે લોન્ચ થવાની છે જેનો સમય ચાર વાગે એક ક્લાસ હશે અને સાડા છ બીજો ક્લાસ ટોટલ બે ક્લાસ હશે બરાબર એ પ્રમાણે આ જે બેચ જે છે બરાબર એમાં વેલિડિટીનો જે છે આ ચાર મહિના માટે છે અને આ દસ મહિના માટે બસ બંનેનો વસ્તુ સરખું જ છે બંને બેચનો ટાઈમિંગ બાઇમિંગ બધું સરખું છે ખાલી આ ચાર મહિના માટે તમે જોઈ શકશો અને આ તમે દસ મહિના સુધી જોઈ શકશો બરાબર અને બેચની અંદર આપણને જે ભણાવનારા જે ફેકલ્ટી છે બરાબર એ મહેશ સર છે બરાબર ઇંગ્લિશ માટે મહેશ સર ભણાવે છે બરાબર અને એ જ ભણાવશે ઓકે ચલો આગળ વધીએ બરાબર આ એક કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ અને વેલિડિટી માટેના અલગ અલગ બંને વસ્તુ જે છે એક બેચ ચાર માસથી ચાલુ થાય છે ને એક બેચ પાંચ માસથી ચાલશે બરાબર બંને બેચનો જે ટાઈમ છે બરાબર અલગ અલગ છે તમે જે લોકોને ઇન્ટરેસ્ટ હોય બરાબર તો તમે ડેમો લીધા પછી ફી પે કરીને તમે આગળ કરી શકો લેટ સી ચલો આજે આપણું ભણવાનું ચાલુ કરીએ સૌથી પહેલો પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર ફાઇન્ડ દી અપોઝિટ બરાબર એટલે કે વિરુદ્ધાર્થી કરો આ એકાદ વખત તમારી એક્ઝામમાં પૂછાયેલા છે કઈ જગ્યાએ તો સ્ટાફ નર્સની જે એક્ઝામ છે ને એમાં પૂછાયેલો શબ્દ છે કે એબ્સક્યોર કરીને જે શબ્દ છે એની અંદર એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થઈ જાય

વિરુદ્ધાર્થી પૂછ્યું છે બધાના જવાબ સાચા છે બરાબર ખાલી એકાદ બે જોડીને બરાબર અનો વિરુદ્ધાર્થી શું થઈ જાય ક્લિયર થાય આ બંને એકબીજાના વિરુદ્ધાર્થી છે જો આ એનો સમાનાર્થી હોય તો અનો વિરુદ્ધાર્થી એ થઈ ગયો તો આપણો જવાબ શું થઈ ગયો સી બરાબર નવો શીખીએ એક શબ્દ કારણ કે બીજા બે શબ્દ છે આપણી પાસે એને પણ શીખી તો લઈએ ને કારણ કે અમુક બે ત્રણ જણા ડી કહેતા હતા પણ તને ખબર છે ડીનો મિનિંગ શું થાય છે ક્રિપ્ટિક ક્રિપ્ટિકનો મિનિંગ શું થાય એનો અવાજ છે ક્રિપ્ટિક એનો મિનિંગ શું થાય એનો મિનિંગ થાય છે બસ એટલે એનું મિનિંગ શું થાય એ અહીંયા લખેલો છે ક્રિપ્ટિકનો મિનિંગ થાય છે અનક્લિયર કોઈ પણ વસ્તુ ક્લિયર નથી એને ક્રિપ્ટિક કહેવાય ક્લિયર એટલે એટલે આપણો જવાબ શું પૂછ્યો છે જો બે બે એક જ અંદર ઓપ્શન ના હોય અથવા હોય તો એનો મતલબ શું થઈ ગયો પ્રશ્ન ખોટો છે અથવા તો ઓપ્શન ખોટા છે બરાબર કારણ કે તમે બે એના કહી શકો કે ઓપ્સક્યોર નો સાહેબ જવાબ શું થઈ જાય અનક્લિયર કારણ કે બંને સમાનથી શબ્દ છે સમાન નથી પૂછ્યું વિરુદ્ધાથી પૂછ્યો

ત્યારે તમને પહેલેથી ખબર હશે કે પ્રશ્નોનો જવાબ શું હશે કેમ કા કે પ્રેક્ટિસ વધારે કરેલી છે એટલી પ્રેક્ટિસ કરેલી એટલી પ્રેક્ટિસ કરેલી ખબર છે કે શું થાય બરાબર ભાઈ પઝલ કરીને શબ્દ આપણે આવે જ છે પઝલ એટલે કોયડો કોઈ પણ જાતનો કોયડો એને કહેવાય પઝલ બરાબર ક્રિપ્ટિક એટલે અનક્લિયર એટલે હવે ક્રિપ્ટિકનો સમાનાર્થી શબ્દ શું થાય ભાઈ અનક્લિયર બીજો શબ્દ એનાથી પછી વિરુદ્ધ શબ્દ કેવો હોય તો ક્લર ક્લિયર ઓકે સમજ પડી ગઈ ચલો આગળ જેમ 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 આગળ વધીશું એમ એમ ખબર પડશે ચલો બ્રેવ કોણ બ્રેવ છે ભાઈ ઓપ્શન જવાબો બ્રેવ કોણ છે

બધા બ્રેવ છે ને બસ બ્રેવ એ વ્યક્તિ છે કે જે કોમ્પિટિટિવ ખબર છે તમે બધા બ્રેવ જ કહેવાય ખરેખર તમને કીધું કેમ કારણ કે ખબર છે કે પાંચસો વેકેન્સી છે ચાર હજાર વેકેન્સી છે કે ચારસો વેકેન્સી છે ચાર લાખ ફોર્મ ભરાયા છે તેમ છતાંય સાહેબ આપણે તો એક્ઝામ પાસ કરીને જ બે એને બ્રેવ કહેવાય ભીડી જ જઈશું સાહેબ એને જ બ્રેવ કહેવાય બરાબર તો જે બ્રેવ નથી એને શું કહેવાય જે બ્રેવ નથી એને શું કહેવાય બરાબર તમારો જવાબ પછી ચારે ચાર ગુજરાતી આપીશ ચારે ચાર બરાબર જો તમને બે શબ્દો સરખા છે પણ જવાબ કયો હશે આ કાવડ બરાબર એન્ટોનિમ જોઈએ છે વિરુદ્ધાર્થી જોઈએ છે યાદ રાખજો નો વિરુદ્ધાર્થી કાવડ અને કાવડીશ બંને શબ્દો સરખા છે ખાલી એક નાઉન છે

ફિલ્ડ ઓફિસરમાં પૂછાયેલો છે બરાબર ફિલ્ડ ઓફિસરની એક્ઝામમાં પૂછાયેલો છે ક્યારે પૂછાયેલો છે અત્યારે આપણને નથી ખબર પણ એક વખત પૂછાયેલો છે કારણ કે બધા પૂછેલા પ્રશ્નો જ આપણે પ્રેક્ટિસ કરીશું અને આપણે પ્રેક્ટિસ શું કરીએ છીએ કહું અત્યારે કેટલા પ્રશ્નો કર્યા આપણે બે નહીં કર્યા બે નથી કર્યા ટોટલ દસ કર્યા કારણ કે દસે દસ જે છે ને અહીંયા ચાર એક પાંચ પાંચ ઓપ્શન શીખે પેલામાં આપણો પાંચ ટોટલ દસ શબ્દો શીખ્યા એકચ્યુઅલી બરાબર ટીમ એટલે શરમાળ થાય

બે ઓપ્શન તો સરખાની હોય ને એટલે અહીંયાથી ખબર પડશે ચાલો જુઓ શું લખ્યું છે સ્ટેન્ડ ટોલ અને ફેલ બરાબર સ્ટેન્ડ ટોલ ફ્લરિશ ફ્લરિશ તો ખબર છે ફેલ ઓપ્શન ખબર છે જે ઓપ્શન નથી ખબર એ મને તમે જણાવો કે સાહેબ આ ઓપ્શન નથી ખબર બરાબર વીલ કે પેલા પ્રશ્ન છોડો પેલા ઓપ્શન ખબર છે કે નહીં ઓપ્શન ખબર છે કે નહીં બરાબર આપણે ઓપોઝિટ જોઈએ છે બરાબર જો સ્ટેન્ડ એટલે ઉભા રહેવું ટોલ એટલે કે ઊંચા ફેલ એટલે પડ્યો ફ્લરીશ એટલે કે ખીલવું બરાબર આ વિલ્ટેડ એટલે કે કોઈ પણ વસ્તુ જેમ કે કોઈ ઝાડ છે કે કોઈ ફૂલ છે એ ધીરે ધીરે કરમઈ જાય એને કહેવાય વિલ્ટેડ વિલ્ટેડ એટલે કે કરમઈ જવું કરમાઈ જવું બરાબર અને ફ્લરિસ્ટ એટલે કે ખીલવું એટલે આપણને ઓપોઝિટ પૂછ્યું છે એટલે આપણો જવાબ થઈ ગયો બાકી બધા તો આવડે એવા છે એટલે મેં એનું ગુજરાતી લખ્યું નથી બરાબર બાકી બધા આવડે એવા છે એટલે એમાં લખવાની જરૂર નથી મેં ડેટ વખતે સબસ્ક્રિપ્શન લીધું છે બગા હું અમુક પ્રશ્નોનો જવાબ હું શું કહેવાય પોતે આપી શકું એવો નથી બરાબર એનું કારણ એ છે કે જે બેચમાં જે સાહેબ ભણાવતા હોય જે વસ્તુ જે કરતા હોય એમને વધારે નોલેજ હોય બરાબર એટલે અમુક વસ્તુ કદાચ શું કહેવાય મને અંદાજો નથી કે ટેટ ટાટ જે છે એમાં મને અંદાજો નથી કે કેવા પેપર છે કે શું છે એટલે એના વિશે હું જવાબ નહીં આપી શકું જેના જવાબ નહીં આપી શકું એની વખતે એના ઉપર શું કહેવાય કમેન્ટ તમે કરો તો પણ એટલે અમુક પ્રશ્નો છોડી દે છે એનો મતલબ એમ છે તમારા કમેન્ટમાં કે ભાઈ મને એના વિશે માહિતી નથી એમ માની લેવાનું ઓકે ચલો આગળ

આપણા ગુજરાતી ભાઈ જે છે અનંત અંબાણી એના મેરેજ છે બરાબર કદાચ આજે જ છે કદાચ આજે છે બરાબર તો ત્યાં ભૂતાનના રાજા આવ્યા છે ભૂતાનના રાજા તમે પેપરમાં જોવો તો ભૂતાનના રાજા આવ્યા છે મને યાદ નથી નામ આવે પણ એ જે છે એને મોનાર્ક કહે છે બરાબર મોનાર્ક ઓફ ભૂતાન તો એ ત્યાં આવ્યા છે બરાબર એમની ઇન્વિટેશન છે એટલે એ પણ ત્યાં હાજર છે બરાબર તો એના પરથી તમારે ઓપોઝિટ જોઈએ ફ્રીડમ સ્ટ્રોંગ રૂલ કિંગડમ કે ડેમોક્રેસી બરાબર જ્યાં રાજાશાહી હોય રાજાશાહી મતલબ કે એક વ્યક્તિ દ્વારા શાસન ચાલે એને કહેવાય મોનાર્કી બરાબર બધા લોકો દ્વારા શાસન ચાલે એને કહેવાય ડેમોક્રેસી તો અહીંયા બધા લોકો છે અહીંયા એક જ લોકો છે એટલે ઓપોઝિટ થઈ ગયું ને એક અને બધા એટલે આમને સામને ઓપોઝિટ કહેવાય એટલે ડેમોક્રેસી કિંગડમ એટલે કે રાજ્ય કિંગ એટલે રાજા કિંગડમ એટલે રાજ્ય રાજ્ય જે એ ચલાવે એને કહેવાય કિંગડમ કિંગડમ એટલે કે રાજ્ય બરાબર તો જે છે એ આખો દેશ છે આપણી માટે બરાબર પણ એનું કદાચ માનું કે કોઈ રાજા હોય અને એનું જેમ કે જામનગરના રાજા હતા બરાબર એમને શું કહેવાય જે જામનગરના રાજા સાહીને બધું છે એ બધું પહેલેથી છે જ બરાબર તો એ લોકો જે છે એને કહેવામાં આવે છે એમનું જે રાજ્ય છે એને કહેવામાં આવે છે કિંગડમ સ્ટ્રોંગ રૂલ એટલે કે સખત જોઈ લેજો કે પહેલા સ આવે કે પેલો સ આવે પણ શાસન એ એ પ્રમાણે છે બરાબર અને ફ્રીડમ એના પરથી બીજો એક શબ્દ આપી દઉં તમને લિબર્ટી કરીને એક શબ્દ છે અનો ઓપોઝિટ આપું લિબર્ટી તો તમને આવડતું હશે અનો ઓપોઝિટ શબ્દ આપું

તો ફ્રીડમ હવે ફ્રીડમ ફ્રી પોતે તમને એટલો ડેટા ફ્રી મળશે એટલે ફ્રી શું છે નાઉન છે ફ્રી પોતે પણ ક્રિયાપદ છે બરાબર ફ્રી પોતે પણ ક્રિયાપદ છે આઈ ફ્રી યુ એટલે કે હું તને આઝાદ કરું છું યુ એટલે હું તને આઝાદ કરું છું बराबर के तारी उम्र पती गई है आप नहीं सके तू आजाद तू प्राइवेट नौकरी कर ले भाई बराबर मेहनत ना करी हो तो भाई तू आजाद तू तारी में प्राइवेट गोतवा मन बराबर ये ए तेरी मैं जु लो शासन शासन बध ओके चलो खबर पड़ गई वोट इज दिम ऑफ अटेन अटेन नु सीनोनिम शू पहला अटेन खबर हो ये, तो सीनोनिम आ અટેન એટલે શું ફેક છે રિયલ છે બેન હા થોડું સંભાળીને કરજો ભાઈ કે કોઈ મતલબ છે તમારા એવા નંબર કે જેની અંદર બેંક એકાઉન્ટ એ બધું અટેચ ના હોય એ પ્રમાણે જોઈ લેજો હો પોતપોતાની રિસ્ક ઉપર કરો હું એની કોઈ પેલી જાહેરાત નથી કરતો આ તો આવ્યું આપણે ફ્રી કરીને ક્રિયાપદ અને વબ શીખ્યા બસ ઓકે અટેન એટલે કે પ્રાપ્ત કરવું કંઈ પણ વસ્તુ તમારે ગવર્મેન્ટ જોબ પ્રાપ્ત કરવી છે

પચાસથી સો ગ્રામ વધી જાય છે આ ઢોસાનું વજન સાહેબ ઓછું હોય છે મારું વજન વધી જાય છે એવાય હોય છે બરાબર તો ગેઇન એટલે કે વજન વજન વધે લેજે ઇમ્પ્રૂવ એટલે સુધારો આ પણ ક્રિયાપદ છે સુધારો મિંગલ એટલે કે કોઈની સાથે ગૂંચવણો થઈ જાય બે જણા મસ્ત એડમિશન લે આમ શરૂઆતમાં શરૂઆતમાં જેટલા પણ સેક્ટર છની અંદર બરાબર ઓફલાઈન બેચની અંદર એડમિશન લેવા આવે કે જે જગ્યાએ હું શું કહેવાય પહેલાં ભણાવતો હતો એ જગ્યાએ ઓફલાઈનમાં એડમિશન લેવા આવે ને તો અમુક લોકો એમના મા બાપ સાથે આવે અમુક એમના ફ્રેન્ડ સાથે આવે બધા અલગ 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 એમની મેં આવે એકદમ સિન્સિયર આવે શાની તૈયારી કરવા માગું છું પેલું સીસી શું છે કયું કયું શું ફોકસ શું છે તમારો ગ્રેડ એની જ પોસ્ટો સાહેબ જે બી હોય ગ્રેડ એમાં જ જઈશું બરાબર તો ગ્રેડ બી વાળું ના એમાં તો લાગી જાય તો ઠીક છે સાહેબ બાકી ગ્રેડ એ જ આપણું મેઇન સપનું એ જ છે અચ્છા એવું છે બરાબર એટલે આમ બીજા દિવસે બીજા લોકો આવે એમ કે એ બે જણા સાથે બેઠા હોય એ બંને સિંગલ સિંગલ હોય ધીમે ધીમે ભણતાં ભણતાં ભણતા એક જણ જવાબ આપે પેલા જુઓ પેલો જવાબ આપે ઓલા જુએ બે જણા જુએ પછી એ બેને જોવે ત્યાં સુધી બધું મિંગલ થઈ જાય મિંગલ એટલે કે ગૂંચવાણા ભર્યું

તો તમે આજકાલના ન્યૂઝપેપર જોશો ને આજકાલના ન્યૂઝપેપર જોશો ને તો એમાં રશિયા ઉપર વારે ને વારે સેક્શન કરવામાં આવે છે સેક્શન કરવાની મતલબ એની ઉપર કોઈ પણ જાતના પ્રતિબંધ લગાવવા બરાબર એટલે એ પૂછાવાની શક્યતા વધી જાય છે એવું નહીં કે એ જ પૂછાશે પણ એની શક્યતા વધી જાય છે ઓકે ચલો શું લાગે છે રેમોન્સ જે છે એનો મિનિંગ શું થાય તમને ખબર છે અને જો એનું મિનિંગ ખબર હોય તો પછી એનો સમાનાર્થી શબ્દ શું થાય રેલવે ભરતી આવી છે હા ગઈકાલે ગઈકાલે રાતે દસ વાગે તરલ સર એક લેક્ચર લીધો હતો જેને મેઇન ચેનલ આપણી જે છે એમાં બરાબર તેમાં જુઓ કે શું છે તમને પૂરેપૂરી માહિતી છે ત્યાં જ બરાબર ઓકે ચલો સમાનાર્થી શબ્દ આપવાનો છે રેમોન સ્તરેથ આ ખોટું લખ્યો છે એકચ્યુલી સ્પેલિંગ ખોટો છે બરાબર

સેન્શન એટલે કે રોક લગાવી બરાબર કરી ચુક્યા છે રોક લગાવી સરંડર કન્સેન્ટ એટલે કે હા પાડવી અગરી થવું અંગ્રેજીમાં કહીએ તો અગ્રી થવું અગ્રી થવું બરાબર હા કેવી બરાબર હા કેવી કન્સેન્ટ એટલે કે ભાઈ મારી હા છે તૂટી પડો તમે બરાબર સર ગુજરાતી મતલબ તમે પ્રત્યારોપણ પ્રત્યારોપણ કઈક એવું છે બરાબર કે પોતાના હથિયારો મૂકી દેવા કે ભાઈ અમે શું કહેવાય થઈ બરાબર સર આગળ જોઈએ પૂછાયેલો ફોલી ચલો આ તો ખબર છે ને બહુ કોમન શબ્દ છે સિમિલર શબ્દ આવડે કે ના આવડે ફોલી એટલે શું ચલો સમજાવું ફોલી એટલે શું સમજાવું પ્રેક્ટિકલી સમજાવું તમને ખબર પડે એક્ઝામ આપવા ગયા પહેલી એપ્રિલ પાંચમી એપ્રિલ દસમી એપ્રિલ જે એ તમારી એક્ઝામ આવી ફર્સ્ટ વીકમાં કીધું છે એટલે એકથી સાત તારીખની અંદર આપણે માની લેવાનું કે એકથી દસ તારીખમાં ગમે ત્યારે એક્ઝામ આવી બરાબર એક્ઝામ આપીને આવ્યા બરાબર સાહેબ બાર મળ્યા મહેશ સર બાર મળ્યા બરાબર પૂછ્યું કેવી એક્ઝામ કેવી ગઈ બેટા એટલે તમે કીધું કે સાહેબ મસ્ત મજા આવી ગઈ બરાબર પ્રશ્ન પેપર તો મળવાના નથી આવે કારણ કે ઓનલાઈન એક્ઝામ છે એટલે એટલે પછી કે સાહેબ મસ્ત એક્ઝામ ગઈ શરૂઆત સાહેબ બે ચાર જણને પ્રશ્ન પૂછ્યા કેવા પ્રશ્નો હતા આવો પ્રશ્નો આવો પ્રશ્ન એનો શું જવાબ લખ્યો તે આવો એમાં તો સી આવે અચ્છા સાહેબ સાહેબ મેં તો બી કરીને આવ્યો અરે સી આવે સો ટકા સી આવે ખરેખર પછી તમને યાદ યાદ આવી ગયું એ તમે શું કરી જે તમે સી આવવાની જગ્યાએ તમે બી મારીને આવ્યા એને શું કહેવાય તમને યાદ આવે કે યસ સાચી વાત છે સાહેબ એક મક્ષ ગયો એ જે છે એને શું કહેવાય એને કહેવાય ફોલી ફોલી એટલે શું બોલો આવે એ તમે શું કરીને આવ્યા એ તમે શું કરીને આવ્યા એ જે તમે જે કરીને આવ્યા એને કહેવાય મૂર્ખાઈ ના કહેવાય એને મૂર્ખાઈ કહેવાય ના મૂર્ખાઈ ના કહેવાય એને શું કહેવાય મૂર્ખાઈ થોડી કહેવાય ના 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 ગુડ આફ્ટરનૂન ભૂલ ભૂલ કરીને આવ્યા ભૂલનો સમાનાર્થી શબ્દ પૂછ્યો આ તમને હવે આવડી જશે હવે તમે ભૂલશો જ નહીં કારણ લોચા મારીને આવ્યા હતા ને બસ એ જ કહે છે એનું આપણે સામાન્ય ભાષામાં રોજબરોજની ભાષામાં મારી ભાષામાં મેને કે લોચા માર્યા કહેવાય બરાબર લોચા માર્યા કહેવાય એને બરાબર તો બોલો આર્ગ્યુમેન્ટ મિસ્ટેક વર્ડ્સ અને કોન્ફ્લિક્ટ આમાંથી કોઈ એવો શબ્દ નથી કે જે તમને નહીં આવડે બરાબર આર્ગ્યુમેન્ટ તો ખબર છે મિસ્ટેક આપણે જોઈ જોઈએ વર્ડ શબ્દોને કોન્ફ્લિક્ટ એટલે કે કોઈ પણ જાતના તમારા જે મંતવ્યો બીજાના મંતવ્યો સાથે ખચવાટ ભર્યા થાય એને કહેવાય કોન્ફ્લિક્ટ બરાબર ડિસગ્રીમેન્ટ પણ કહી શકાય જિમ્નાસ્ટિક શબ્દોનું બહુવચન આપો જિમ્નાસ્ટિકનું બહુ મસ્ત છે યાદ રાખી લેજો અત્યારને અત્યારે આવડી હશે બહુ વચન આપો જિમ્નાસ્ટિકનું બહુ વચન આપો બરાબર જિમ્નાસ્ટિકનું બહુ વચન આપવાનું છે બરાબર જિમ્નાસ્ટિક આવું કંઈ છે જ નહીં આવો ઇંગ્લિશમાં શબ્દ જ નથી અને મારો બોલી બરાબર પહેલી દીધી તમે જીમિંગ જિમ્નાસ્ટિક વસ્તુ અલગ છે જીમિંગ વસ્તુ અલગ છે જીમ એટલે શું એ બધું કરે જીમ બરાબર એને જીમ કે બીજું શું કહેવાય વજન ઉચકવાનું જે હોય એને જીમ કહેવાય એટલે જીમિંગ જે છે પોતે ક્રિયાપદ પણ છે બરાબર અને પોતે નાઉન પણ છે જીમ એટલે કે જગ્યા કે જ્યાં સાધનો છે જિમિંગ એટલે કે જે સાધનો તમે ઉપયોગ કરીએ તમારી બોડીનો શું કહેવાય શેપ આપો છો તમારી બોડી બનાવો છો બરાબર જિમ્નાસ્ટિક્સ અને જીમ જો આ જીમ બરાબર બધાને જવાબ આવડે છે વા જોરદાર બરાબર એટલે આ બંને શબ્દો અલગ અલગ થાય એટલે એના સાથે ભરા જિમ્નાસ્ટિક્સ એટલે શું જિમ્નાસ્ટિક્સ એટલે પેલું કૂદવાનું આવે ને ખબર પેલા જે ઓલિમ્પિકની અંદર જે છે આખી એક ડિસિપ્લિન છે ડિસિપ્લિન એટલે કે એક આખો રમતનો ભાગ છે એ જિમ્નાસ્ટિક્સ છે આમ કુદીને આમ જાય આમ 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 કરીને કુદીને આમ થઈને પેલી બાજુ જાય એ જિમ્નાસ્ટિક્સ બરાબર ચલો પ્લુરલ આપવાનું છે સ્ટોમા સ્ટોમા શબ્દનું પ્લુરલ બહુવચન આપો હવે આ બધું છે ને ગોખવાનું છે એટલે હું સીધે સીધો જવાબ ટીક કરું છું બરાબર સ્ટોમા શબ્દનું પ્લુરલ થાય છે સ્ટોમાટા ટી ખરી આવે છે યાદ રાખો અલગ પ્રકારનું છે પછી ગ્રામર પણ આવશે ટેન્શન નહીં ફક્ત વોકેપ વોકેપ નહીં કરવાના હજુ ગ્રામરનો ભાગ છે એટલે ભાગી જતા નહીં બરાબર વચ્ચે ચા પીવાનો ટાઈમ થઈ ગયો સાહેબ સાડા ત્રણ પછી તો ચા પીવી જ પડે લા ભાઈ નોકરી પર ને ભાઈ પહેલાં નોકરીનું કર પછી ચા ને કોફી ને કોલ્ડ ડ્રિંક્સ જે પીવું એ પી એને પેલા નોકરીની ચિંતા કર બરાબર ચલો આવી ગયા મેં કીધું ને આપણે કરીશું ગ્રામરવાળું પણ કરીશું શું લખ્યું છે કે રિપ્લેસ ધ અન્ડરલાઇન પાર્ટ વિથ ધ કરેક્ટ ઓપ્શન તમને ઓપ્શન આપેલા છે નીચે ચાર બરાબર તમારે જે અન્ડરલાઇન કરેલો પાર્ટ છે એક્ઝોસ્ટેડ એક્ઝોસ્ટેડ નો મતલબ થાય છે થાકી ગયેલી જે હોય બરાબર એને કહેવાય એક્ઝોસ્ટ બરાબર એને તમારે બદલવાનું જરૂર છે બદલવો જ પડશે કારણ કે ઓપ્શન તમને આપેલા છે એ બદલવા માટે શું કરવું પડે તમારે વાંચવું પડે સિનિયર ક્લબ બે નું પેપર છે એમાં લખ્યું છે

બરાબર ટાયર્ડ એનલાઇટ એટલે શું એનલાઇટ એટલે કે કોઈ અલગ પ્રકારનું જ્ઞાન થવું બરાબર સર્વજ્ઞાન થાય એને એનલાઇટન્ડ બરાબર એનલાઇટ એટલે સર્વજ્ઞાની બરાબર જે જ્ઞાન પ્રાપ્ત કરે એને એનલાઇટન કહેવાય બરાબર તો એન્લાઇટન્ડ બુદ્ધા જે બૌદ્ધિ ટ્રી પર ત્યાં બેઠા અને એન્લાઇટન થયું મતલબ કે એક અલગ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયું બરાબર એ તમે લખજો કારણ કે મને પેલું જ્ઞાનમાં જે જ્ઞ લખવાનું છે એ મને બરાબર લખાશે નહીં બરાબર જ્ઞાન બસ જ્ઞાન પ્રાપ્ત હોય બરાબર એ એન્જોય ભાઈ એ એન્જોય વસ્તુ અલગ છે હશે એક્સ્ટિંગ્યુશ એટલે કે બુજાવી દેવું આગ લાગી હોય તો પેલા એક્સ્ટિંગ હોય બરાબર છે લાલ કલરના હોય ને એક્સ્ટિંગ કહેવાય એમ થોડું કરીને પેલા અંદરથી પેલો શું કહેવાય નોર્મલી એની અંદરથી એક અલગ પ્રકારનું લિક્વિડ સાથેનો કાર્બન એનું ભૂલી ગયો નામ કાર્બન શું હોય છે ઉપર લખેલું હોય છે એકચ્યુઅલી એ ભૂલી ગયો વ્હાઇટ કલરનું એ પડે એટલે શું એની અંદર એકચ્યુઅલી એ જગ્યાએ થાય એટલે શું થઈ જાય કે હવા ના જાય હવા ના જાય તો પછી એ ઓલવાઈ જાય બરાબર ઓલવી દેવું બરાબર બુજાવી દેવું બોર્ડ એટલે કે અડધો કલાક વધારે કદાચ આપણે શું કહેવાય ટકી ગયા કોઈ જગ્યાએ કોઈ જે ના એ સ્કૂલ કોલેજની અંદર બરાબર બહાર ઊભા ઊભા શું કહે સિગરડો પીવાય બે બે ત્રણ ત્રણ કલાક સુધી વાંધો નહીં બીજી લે એ ચાલે વાત તો એ કર બધું કરાય ના પસંદ હોય એની અંદર જો બે પાંચ દસ મિનિટ એક્સ્ટ્રા થઈ જાય તો આપણે સુધી જઈએ કંટાળી જઈએ લખી નાખજો તમે ચલો આગળ જોઈએ કેન્સર હજુ આજની તારીખમાં ઈઝ લખ્યું છે એટલે કેન્સર હજી પણ શું છે બોલો કેન્સર શું છે હજુ ઓપ્શન આપી દઈએ બરાબર આજની તારીખમાં શું છે જવાબ આપો ચલો ધીમે ગુજરાતી માં આપશો તો મને ખબર પડશે વાંધો નહીં ગુજરાતી વાંચી શકું છું બોલી શકું કારણ કે હું ગ્રેજ્યુએશન સુધી ગુજરાતી જ ભણ્યો છું ગુજરાતી મીડિયમમાં જ એટલે મને બધું ગુજરાતી આવડે ખાલી પેલી શું કે લખવાનું છે જોડણે બોડણે આપણું કામ નથી બસ એ જીગર સરને આપેલું છે એ જીગર સર એના ગાની પંડિત છે બરાબર હા મોટાભાગના જવાબ સાર બરાબર આજની તારીખમાં પણ એનો ઉપચાર નથી બરાબર ઉપચાર નથી તો અહીંયા છે ઈન એટલે કે ના અને ક્યોરેબલ એટલે કે ઉપચાર કરી શકાય તેવું એટલે આપણો જવાબ થઈ ગયો ઇનક્યોરેબલ ઇનક્યોરેબલ એટલે કે જેનો ઉપચાર ના થઈ શકે તે ક્યોર એટલે કે ક્યોર ક્રિયાપદ છે સરસ બરાબર ક્યોર જે છે એ ક્રિયાપદ છે ઉપચાર કરવો બરાબર ક્યોરેબલ આ શું છે આ વિશેષણ છે બરાબર જે શબ્દની પાછળ એબલ લાગે એને આપણે વિશેષણ કહેવાય બરાબર તો ક્યોરેબલ બરાબર એનો મતલબ છે કે આ વિશેષણ છે એનો મતલબ એવો થયો કે ઉપચાર કરી શકાય તેવું ના ઉપચાર કરી શકાય તેવું કેપેબલ એટલે કે શક્તિમાન હોવું શક્તિમાન શક્તિમાન ગંગાધરી શક્તિમાન એ કેપેબલ એટલે કે તાકાત હોવી બરાબર સફિશિયન્ટ એટલે કે પર્યાપ્ત પર્યાપ્ત મેં કીધું ને મને એ ગુજરાતી પર્યાપ્ત બરાબર કેપેબલ એટલે કે શક્તિમાન અથવા તો તાકાતવર સ્ટેન્ડ્સ ફોર સાની માટે સાની માટે વપરાય છે વેરી ઓફન સાની માટે વપરાય છે ફ્રિકવન્ટલી માટે સેલ્ડમ માટે ઓલવેઝ માટે કે હાર્ડલી માટે ગ્રામર છે પૂરેપૂરું ચલો બોલો શું છે વેરી ઓફન્ટને આપણે કોની જોડે સરખાવી શકીએ ફ્રિકવન્ટ જોડે બરાબર સેલ્ડમ જોડે ઓલવેઝ જોડે કે હાર્ડલી જો આમાંથી સેલ્ડમ અને હાર્ડલી આ બંને નકારાત્મક છે એટલે એ તો પતી ગયું એ તો આવે જ નહીં કે વેરી ઓફન્ટ એટલે કે ઓફન્ટ એટલે વારે વારે વેરી એટલે કે ઘણી વારે ઘણી વારે ઘણી વારે હવે બોલો કયો શબ્દ ઘણી વારે ગુજરાતીમાં કહે છે મોટા ભાગનો જવાબ એ છે મારો પણ જવાબ એ જ છે બરાબર ફ્રિકવન્ટ એટલે કે વારે અને ફ્રિકવન્ટલી એટલે કે વારે વારે આ એડવર્બ છે આ પણ એડવર્બ છે બરાબર બરાબર સેલ્ડમ નકારાત્મક છે છે નેગેટિવ આ એટલે એ શું છે નહીવત બરાબર આ પણ નેગેટિવ છે બરાબર આનો મતલબ પણ થાય છે નહીવત બરાબર નેગેટિવ છે બરાબર ઓલવેઝ એટલે હંમેશા થાય એટલે એ ઓફ ના થાય બરાબર ઓફન્ડ એટલે કે વારે વારે વેરી ઓફન્ડ એટલે કે વારે વારે એટલે આ બંને એમના સમાનાથી માટે કરી શકાય કે એની માટે વપરાય છે દુઃખદ શું એમાં શું દુઃખદ ચૂઝ ધ ઓડ પેર હવે અહીંયા લખેલું છે પ્રશ્ન ઉપર નથી પ્રશ્ન અહીંયા છે તમારે એવું જોવાનું છે રીઝનિંગ જેવું છે બરાબર જેમ કે લખ્યું હોય દાદા દાદી કાકા કાકી મામા મામી

બરાબર ખિલ્લી હથોડી ખિલ્લી હથોડી એ જ કામ કરે આ કળીઓ છે કળીઓ ને કાતરને શું લેવા દેવા આ કળીઓ છે બરાબર કડીયો છે એને કાતર સાથે શું લેવા દેવા કંઈ લેવા દેવા ખરા કડીયો કાતર વાપરે આપણા ઘરે કળીયો કાતર લઈને આવે મારા ઘરે નહીં આવતો એટલે આ કાતરને કાઢો એટલે આપણો જવાબ થઈ ગયો ટીચર ચોક વાપરે જો કે આજકાલના ટીચરો ખબર નહીં હમણાં પેલું કંઈક એવું આવેલા આવ્યા છે ને આમ ટચવાળું સ્ક્રીન હોય અને આવી પેન વાપરે અરે ખબર નહીં જે બરા ટીચરો છે આજકાલના ખબર જ નહીં પડતી ओके okay, चलो इतल बिन काया साहब नीचे ना मधी कयु जोडकु बंद बेचतू नथी दादा दादी मामा मामी बस एना जेऊच छे कयु जोडकु बंद बेचतू नथी कैपेबिलिटी इनकैपेबिलिटी विजिबिलिटी इनविजिबिलिटी इरेक्ट डिस्ट्रॉय गुडनेस काइंडनेस खबर बढ़िया है वो छे

મારા ખ્યાલ પણ બધા ડી કહે છે આપણે ડીને મારીએ બરાબર કારણ કે ગુડનેસ એટલે કે સારાપણું કાઇન્ડનેસ એટલે કે દયાપણું બંને સરખા સરખા છે આ બધા ઓપોઝિટ છે હવે તમને જેને કહ્યું ઇરેક્ટ ઇરેક્ટ એટલે કે કેજીએફ પિક્ચર જોયું આપણે કેજીએફ પિક્ચર જોયું બધાએ જોવું જોઈએ બરાબર એમાં પેલો જે જેફની અંદર જે પેલો માઇન્સ હતા એનો છોકરો હતો એક બરાબર શું નામ હતું ભૂલી ગયો તો એણે એની પ્રતિમા બનાવી હતી પેલું સ્ટેચ્યુ જે છે ને વિધાનસભાની બહાર એણે સ્ટેચ્યુ બનાવડાવ્યું હતું એને બધાને લાગતું હતું કે એના પપ્પાનું હશે પણ જ્યારે ઓપન કર્યું એ ભાઈ ત્યારે એ શું હતું એના પોતાનું સ્ટેચ્યુ હતું કે મેરે પિતાજીને બહુ કમાયા હે મેં ઉસે બી બળા સામ્રાજ્ય બનાવું આમ કરીને બનાવું ઊભો રહે ખબર આમ કરીને આમ હું બનાવું તારું તો આવો અત્યારે જ બનાવી દઉં બરાબર એના જેવું છે તો ઇરેક્ટ એટલે કે કઈ પણ સ્ટેચ્યુ કે કોઈ પણ પ્રકારનું બાંધકામ ઊભું કરવું બરાબર ઇરેક્ટ એટલે કે બાંધકામ ઊભું કરવું અને ડિસ્ટ્રોય એટલે કે તોડી દેવું બરાબર એ તો ખબર છે વિઝિબિલિટી એટલે કે દેખાવું ઇનવિઝિબિલિટી એટલે કે દેખાવાનું બંધ થઈ જાય તો નોર્મલી જ્યારે વધારે પડતો શું કહેવાય ધુમ્મસ હોય વાતાવરણમાં ધુમાડો હોય તો આપણે દેખાવાનું સુધી જાય

આઈશું આઈશું સો ટકા આઈશું બસ પાયામાં શું છે વન વર્ડ સબસ્ટિટ્યુટ આપો બરાબર વન વર્ડ એક શબ્દમાં આપવાનું છે તમારે આખું જે વસ્તુ છે ને એક શબ્દમાં કહી દેવાનું છે શું એક વ્યક્તિ કે જે ફક્ત ડાર્ક સાઈડ ઓફ ધ થિંગ્સ જોવે છે ફક્ત ને ફક્ત નકારાત્મક વિચારે સાહેબ ચોવીસ કલાક માર તો મારા છોકરાને કંટાળી ગઈ એવા કેટલાય મા બાપ છે મા બાપ અને એવા કેટલાય શું કહેવાય મોટા ભાઈ બહેનો જે છે એમના એ આવીને પછી જણાવ્યો સાહેબ મારું નહીં થાય તો મારું નહીં થાય તો એવું જ વિચાર વિચાર કરે સાહેબ કંટાળી ગયા છે ઘરવાળા બરાબર કેટલી મહેનત કરે છે થઈ જ જવાનું છે અમે એને કહીએ છીએ પોઝિટિવ રહે પોઝિટિવ રહે પોઝિટિવ રહે બરાબર તોય પોઝિટિવ નથી રહેતો બરાબર બધું જ નેગેટિવ જુએ છે બોલો મોટા ભાગના જવાબ ખોટા ખોટા મિક્સ મિક્સ આવે છે જય શ્રી કૃષ્ણ બરાબર જો પોઝિટિવ વિચારે જે પોઝિટિવ વિચારે બરાબર સકારાત્મક વિચારસરણી જેની હોય

એન પછી ઓ આવે નેગેટિવ હોય તો ઓ એટલે શું ઓ એટલે કે પોઝિટિવ ઓપ્ટિમિસ્ટિક એટલે કે પોઝિટિવ યાદ રહેશે નેગેટિવ પોઝિટિવ ગોખાઈ ગયું મતલબ એકચ્યુઅલી આ તમારે શું કહેવાય એક આમ આમ તો ગોખવાનું જ હોય પણ તેમ છતાંય તમને હેલ્પ કરીને એની નાની એક કરવાની કરું છું બે ટાઈપની પર્સનાલિટી હોય તો પહેલા એક્ઝામમાં જ એને લખી નાખવાનું કે બે ટાઈપના લોકો હોય કયા કે સાહેબ એક પોઝિટિવ એક નેગેટિવ બરાબર હવે પી પરથી પોઝિટિવ સાહેબ પોઝિટિવ અને પેસી મિસ્ટિક આ બંને એક છે એન પછી ઓ આવે એટલે આ નેગેટિવ આ ઓ જે છે એ પોઝિટિવ એટલે કે એ થાય છે એટલે આ આવી રીતના થાય આ આવી રીતના થાય સમજો પડી ફરી વખત કરીએ ચલો ફરી વખત કરીએ એ આ કેમ આવું થયું અચ્છા ફરી વખત કરીએ બરાબર ચલો જો બતાવો કેવી રીતના કરવાનું આવી રીતના કંઈક કરવાનું બરાબર કે સાહેબ કેટલા ટાઈપની પર્સનાલિટી હોય તો મારા મિત્રો બે ટાઈપની હોય એક હોય પોઝિટિવ તો બીજી એની સામુ અહિયાં લખું છે કે હોય વિરુદ્ધાર્થી શું હોય પરથી હોય એને કહેવાય પેસિમિસ્ટ આ એનો એ થઈ ગયો હવે અનો સમાનાર્થી શબ્દ અહીંયા છે તો અનો વિરુદ્ધાર્થી શબ્દ શું થઈ જાય તો અનો સમાનાર્થી જે થાય એ જ થાય બરાબર તો શું થઈ જાય

જેને ના ખબર પડી એની માટે નતું જ પ્લીઝ ના ખબર પડી તો કઈ વાંધો નહીં ના પડે નહીં આ કઈ સ્પેશિયલ તારી માટે બરાબર અ પર્સન સીઝ એટલે માનો કે 200 જણા હોય એમાંથી ત્રણ જણને ના ખબર પડે તો કંઈ બહુ નહીં આપણે બીજા બધા આગળ વધી શકીએ બરાબર એટલે પેસિમિસ્ટ આપણો આન્સર થઈ ગયો કે કે આપણે નેગેટિવ સાઈડ જોઈએ છે હવે કદાચ અહીંયા હું જો ડાર્ક સાઈડની જગ્યાએ કેન્સલ કરીને પ્રશ્ન બદલું એટલે મેં તમને કીધું ને કે આપણે એક્ચ્યુઅલી પચાસ કરવા નહીં આવ્યા આપણે સિત્તેરથી પંચોતેર કરીશું એ મેં તમને પહેલાં પણ કીધું હતું બરાબર જ્યારે ક્લાસ ચાલુ ક્લાસ થયો ત્યારે જ એટલે આના પરથી આપણે ઓપ્ટિમિસ્ટ મળી ગયું કે જે બધાની અંદર પોઝિટિવ સાઈડ જોવે છે કે જે બધાની અંદર ગુડ સાઈડ જોવે છે ગુડ એટલે કે સારી બરાબર તો એને કહેવાય ઓપ્ટિમિસ્ટ બરાબર જીનિયસ તો ખબર જ છે બરાબર અને એક્ટિવિસ્ટ તો ખબર છે આરટીઆઈ હોય આરટીઆઈ એક્ટિવિસ્ટ એક્ટિવિસ્ટ એટલે કે એ વ્યક્તિ કે જે એની અંદર જઈને કોઈ પણ ફિલ્ડની અંદર જઈને કાર્યકર્તાનું કામ કરે એને એક્ટિવિસ્ટ કહે કાર્યકર્તા એક ટાઈપનો બે ખાલી જગ્યા છે બંનેમાં વ્યવસ્થિત પૂર કરવાનું જો અહીંયાથી તમને ખબર પડે આગળ વાળા જુઓના જ નહીં પાછળ વાળા જુઓ જો પ્રાઇડ પ્રાઇડ અને પ્રાઉડ પ્રાઉડ બરાબર જો પ્રાઇડ ઓફ આર્મી કે પ્રાઉડ ઓફ આર્મી બરાબર એવું કંઈક જોઈએ અને પછી જો ધ ખાલી જગ્યા બિલ્ડ ટેન્ક જો બિલ્ડ ટેન્ક છે ટેન્ક જે છે એ કઈ ટેન્ક છે બોલો ઇન્ડિયન બિલ્ડ ટેન્ક इंडिजिन इंडिजिनस न स्पेलिंग खोटो जो तेक्चुअली आ जु तुम के उल्लू बनावे ओयुएस होंडिजिनिययु एस होस तो आखो स्पेलिंग खोटो पड़ो आपने बराबर जो इंडिया होंडिया बिल्ट टैंक यू होंडियन हो भारतीय भारत टैंक हो भारत टेक हो जुओ आ रीतना नॉर्मल गुजराती वाँचो ભારત બેંક આવું હોય કે ભારતીય બેંક હોય બોલો તમે બોલો હવે શું ભારતીય બેંક હોય કે નહીં તમને આમ ખીંટ આપી દઉં તમને ગુજરાતી આવડે તો અંગ્રેજી આવડે એના જેવું છે હા વાંધો નહીં ભાઈ હા મારો બોલી નીકળો ભારતીય બેંક કે ભારત બેંક બરાબર તો બધાને એમ જ લાગશે કે સાહેબ ભારતીય બેંક કારણ કે આપણે છે ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બરાબર તો ભારતીય બેંક બરાબર ભારતીય રિઝર્વ બેંક બરાબર ભારતીય રિઝર્વ બેંક એવું જ છે ને આપણી પાસે એટલે ભારતીય બેંક હોય એટલે જો અહીંયા ઇન્ડિયા બિલ્ડ હોય ના હોય ને એટલે અને મારું બોલી હવે આ બેમાંથી આ જવાબ કે આ જવાબ ઇન્ડિયન પ્રાઉડ કે ઇન્ડિજિનિયસલી પ્રાઉડ બોલો કશું જ નહીં એક એડવોપ છે સોરી એક વિશેષણ છે અને ક્રિયા વિશેષણ જેવું છે બરાબર તો મારા ખ્યાલ પ્રમાણે ઇન્ડિજિનિયસલી બરાબર કેમ કાકા કે અહીંયા પહેલેથી આપણને ક્રિયા એક વિશેષણ આપેલું છે બે વિશેષણ થયા બિલ્ટ એક પણ અને ઇન્ડિયન બંને આ આપણે ક્રિયા વિશેષણ છે બરાબર ક્રિયા વિશેષણનો નિયમ તમને એકદમ આગળ ક્રિયા વિશેષણ એક વિશેષણની ખાસિયતમાં વધારો કરે છે તમને આ ના આવડતું પણ પ્રાઉડ અને પ્રાઇડ પ્રાઉડ જે છે બરાબર આઈ એમ પ્રાઉડ ઓફ યુ બરાબર છે ઠીક છે પ્રાઇડ એટલે કે નાઉન છે બરાબર નાઉન બરાબર પ્રાઉડ એક વિશેષણ છે આપણને અહીંયા નાઉન ની જરૂર છે કેવી રીતના ખબર પડી આ બંનેમાં ખાલી ખબર પડે કે શું છે તો આ છે ને નાઉન છે ખાલી નોર્મલ આવડે ને તો પણ આવડે અને આ વિશેષણ છે વિશેષણને આપણે આર્ટિકલ લગાવતા નથી સિવાય કે ઈ એસટીમાં હોય તો ધ ટોલેસ્ટ ધ બેસ્ટ અહીંયા એવું છે નથી એટલા માટે નાઉનને આર્ટિકલ લગાવીએ છીએ જો ધ છે ધ પ્રાઇડ ઓફ આર્મી બરાબર એકદમ મતલબ સામાન્ય જાતનું તમને ઇંગ્લિશ આવડતું હોય કે ક્યાં આર્ટિકલ લાગે કેવી રીતના હોય મહાદેવ તો પણ તમને આવડે ઓકે ચલો હી સૌડ હીસ પેરેન્ટ્સ આનો તમારે આન્સર લખવાનો છે હું વોશરૂમ જઈને આવું છું બરાબર એક જ મિનિટમાં ફટાફટ ચલો

ફૂટ એટલે શું પગ એનું બહુ વચન શું થઈ જાય છે ફીટ બરાબર પણ હાથ અને પગથી ગુરુજી વી આર નોટ એબલ ટુ અંડરસ્ટેન્ડ વોટ વી આર રીડિંગ હા જે હું લખું છું ને એ તમે નહીં વાંચી શકો એ તો છે જ એ મારી સ્પેશિયાલિટી છે કે હું તમને ત્રણ વાર બોલીશ પણ તમે જે લખું છું ને એ તો નહીં વાંચી શકો કારણ કે એ તો હું નહીં વાંચી શકતો અમુક વાર બરાબર એટલે એ તમારે છે ને મને પૂછી લેવું જ્યારે હું લખી લઉં ત્યારે ફરી વખત પૂછવું ત્રણ વખત ચાર વાર પાંચ વખત સાથે લખવાનું એટલે એનાથી શું થાય તમે તમારું તો લખેલું છે લખવાથી તમને વધારે ખબર પડશે બરાબર ઓકે એટલે એ પ્રમાણે રાખવું પડશે બરાબર એટલે એ માટે તો તમે શું કહેવાય મને એક્સક્યુઝ આપો એ બદલ બરાબર એક્સક્યુઝ ચલો હી કુડન્ટ લિફ્ટ ધ બોક્સ એઝ ઇટ વોઝ હેવી હી કુડન્ટ લિફ્ટ ધ બોક્સ એઝ ઇટ વોઝ હવે આ કુડન્ટ જે છે એને તમારે ગોઠવવાનું છે બરાબર એને એવી રીતના ગોઠવવાનું કે તમારે કુડન્ટનો મતલબ અહીંયા કેવી રીતના ગોઠવીએ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર બે હજાર ઓગણીસમાં પૂછેલો તમારે કદાચ સારું લખ્યું ના બસ તો ચલો પહેલા સૌથી પહેલા આન્સર ટીક કરતા પહેલા આપણે કાળમાં છે વાક્ય કયા છે બરાબર વોઝ આપ્યું આપ્યું છે છે કુડ એટલે એટલે આ કયો કાળ થયો થયો ભૂતકાળ જવાબ ભૂતકાળ હોવો જોઈએ જો આ નોટ ભૂતકાળ છે નન ભૂતકાળ છે કે નોટ ભૂતકાળ નથી કેન વર્તમાન કાળ છે બરાબર હવે અહીંયા લખાય હી ડિડ નોટ ડીડ નોટ પછી ક્રિયાપદનું ઓરિજિનલ રૂપ આવે અહીંયા ઓરિજિનલ રૂપ આપ્યું નથી એટલે જવાબ આ થઈ ગયો પતિ ગયો જવાબ આપણો સક્ષમ નતો જો તમને કીધું રાઈટિંગ ખરાબ હોવાથી એક્ઝામ તમે ગમે તે હોય હું રાઈટિંગમાં એક્ઝામ મતલબ રાઈટિંગથી લખીને પાસ થઈ લો છું એટલે તમારી ત્યાં રાઇટિંગ નથી જોતા તમારી ક્વોલિટી જોઈ તમે જે અમુક પોઈન્ટ જે વ્યવસ્થિત લખ્યા હોય ને એ કામના છે બાકી તમારી રાઇટિંગ નથી જોતા કારણ કે રાઇટિંગ પ્રમાણેના માર્ક્સ હોય તો બધા રાઇટિંગના માર્ક્સ કેટલા વધારે વધારે કેટલા માર્ક્સ આપે તમારે જો દાર રાઈટિંગ પણ ફિલ્મની સ્ટોરી લખીને આવ્યા હોય તો પિક્ચરની સ્ટોરી લખીને આવ્યા હોય તો ભાઈ મને નથી ખબર બુક ક્યારે આવશે ભાઈ તમે રામદેવ પરમારજી ખરેખર મને નથી ખબર મને માહિતી હોત તો હું તમને કહી દે પણ મારી પાસે ઇન્ફોર્મેશન નથી બરાબર આવશે અને ક્યારે આવશે એની બધી માહિતી તમને જ્યારે ઓડિટર વિશેનો જે ક્લાસ હોય બરાબર અથવા એના જે ઇન્ચાર્જ સાહેબ છે એમની જ પાસેથી જરા એકવાર માહિતી લઈ લેજો પ્લીઝ ઓકે તમે મારે ઘરે બે ત્રણ વાર કમેન્ટ કરી મેં જોઈ પણ મને ધ્યાન નહોતું મેં તો કીધું મેં પહેલાં પણ કહી ચૂક્યો છું એકચ્યુઅલી કે જે મને નથી આવડતું મતલબ માહિતી નથી આવડતું નહીં જેની મને માહિતી નથી એના વિશે હું કમેન્ટ નહીં કરી શકું હે ને ઠીક છે ચાલો

એમાંથી એક જગ્યાએ સ્પેલિંગ ખોટો હશે અહીંયા ચાર છે ને એક જગ્યાએ સ્પેલિંગ સાચો છે તમારે કોમન જ છે જો બરાબર હવે ટર્મિનેટમાં આજો ટારે એવું કંઈક લખ્યું છે આ બી ટારે એવું કંઈક લખ્યું છે બરાબર ચલો બે જ ઓપ્શન આપ્યા તમારી માટે બે માર્ક્સનો ફરક પડે તો બે માર્ક્સ તો આપણે પોતાની મહેનતથી લાવી દઈશું બસ બગા આપણે લખીશું જેવું ને કે જેના બહુ મસ્ત હેન્ડરાઇટિંગ હશે ને એના કરતાં આપણે બે લખવાનું સારું કે બે કરતાં ચાર પાંચ કે દસ માર્ક્સ વધારે જોઈએ એનાથી જથ્થો લખવાનો જથ્થો જથ્થો એટલે કે શું તમારો સબસ્ટાન્સ વધારે હોવો જોઈએ તમે જે લખવા જે પ્રશ્ન પૂછ્યો છે એક્ઝેક્ટ અપ ટુ ડેટ એક્ઝુ કટ ટુ કટ આન્સર આપો બરાબર મોટાભાગે બે કાપ્યા આપ્યા પછી તમને અંદાજો આવી ગયો કે જવાબ આ હોવો જોઈએ આ નહીં બરાબર એક્સ ટર્મિનેટ એક્સ ટર્મિનેટ એટલે કે કોઈ પણ વ્યક્તિને ખતમ

જેને સાદો વર્તમાન કાળ આવડતું હોય એનું વોઇસ બનાવતા આવડતું હોય એને આવડે સીસીની બંનેની એક્ઝામ સાથે જેવું છે તો શું કરીશું મૌલિક પટેલ કોશિશ કરીશું તમારો પ્રેમ જે છે

તમને તો તમે વર્ચ્યુથી કામ કરશો મતલબ તમે ઈમાનદારીથી કામ કરશો તો તમને એ શું કહેવાય તમને ઈનામપૂર્વક તમને કંઈક મળશે બરાબર રિવોર્ડિંગ કરીને કોઈ પણ ટેન્સ બનતો નથી રિવોર્ડ સાથે બનતો નથી વી શુડ નોટ સ્મોક બીકોઝ કારણ કે આપણે આ એક જાતની સલાહ આપે છે બરાબર શુડ નોટ સ્મોક સલાહ છે કમ્પલસરી નથી કહેતું કે એ કરવાનું જ નહીં એવું નહીં કીધું બરાબર વી મસ્ટ નોટ સ્મોક એવું નથી કીધું સલાહ કે છે કે ભાઈ આપણે આપણી ડ્યુટીમાં છે આપણી સલાહ છે કે ભાઈ તમને એક સારી વ્યક્તિ તરીકે એક સલાહ આપું છું કે ભાઈ આપણે સ્મોક કરવું ના જોઈએ કારણ કે કારણ કે સ્મોકિંગ કિલ્સ મારી નાખે છે નન ઓફ થ્રી મેન્શન હિયર મતલબ જે ત્રણ આપેલા છે એમના કોઈ પણ સાચા નથી સ્મોકિંગ ક્રિએટેડ પોલ્યુશન બરાબર સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ બીકોઝ ઈઝી છે આ આ બધાને કે કયું છે 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 હમ હમ સાથ સાથ એવું એવું જ એક પિક્ચરમાં ને વારે ઘડે પેલી છોકરી ડાયલોગ બોલ બોલ કરતી હોય છે મને અંદાજો નથી પણ એક પિક્ચર છે કે જેમાં એવું છે કે સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ એવું કઈક આ ડાયલોગ બોલે છે એક પિક્ચર કદાચ કોઈને યાદ આવે તો મને જણાવજો પણ મારા ખ્યાલ પ્રમાણે એવું જ કંઈક પિક્ચર છે કે જેની અંદર આ છે

खाली जगह ऑल्सो आ, आ तो पेलू जे यार, but also जे, है पोएट बट ऑल्सो शीर शीर एट शीर एट के साधु साधु संत, संत महात्मा बराबर ફક્ત કવિ નતો સાધુ પણ હતો બરાબર હીસ પેરેન્ટ્સ ફરી વખત બે આવ્યા એટલે બહુ બહુવચન વાળો શબ્દ આવે જો આ જેને આવડતું હોય એને પહેલો ઓપ્શન કાર્ડ નાખે કેમ કારણ કે પેરેન્ટ્સ લખ્યું છે એટલે એક ઓપ્શન નીકળી ગયું બરાબર અને આ વોક લખ્યું છે એટલે કે ક્રિયાપદનો ઓરિજિનલ રૂપ આવે બરાબર ઓરિજિનલ રૂપ આવે તો જો અહીંયા છે દે લખ્યું જો બરાબર છે જો અહીંયા ધે પણ લખ્યું હતું ધે લખ્યું હતું પણ તેમ છતાં ઇઝ આપ્યું ઇઝના કારણે કેન્સલ થાય ધે કેનોટ વોક ધે કેન અને ધે કેનોટ હવે તમને અહીંયાથી ખબર પડી જોઈએ સો ટુ અને આર વીક આને પણ નાખો ખબર ચલો જાવ આ બેમાંથી જવાબ બે નિયમ છે તમને નિયમ લખી આપું બે ટાઈપના પ્રશ્નો હોય એક આ પ્રમાણે સો સાથે ધેટ અને ટુ સાથે ટુ બરાબર આ બે ટાઈપના સેન્ટેન્સ હોય જવાબ આપી દીધા બરાબર સો વીક ધે કે નોટ વોક અહીંયા એકચ્યુઅલી ધેટ લખેલું છે જો આ ધેટ વાળો જવાબ લખેલો છે પહેલેથી આ ધેટ વાળો જો ધેટ હોય એટલે બાય ડાયરેક્ટ શો આવી જાય આ બે ટાઈપના હોય તો તમે બતાવું કેવી રીતના બરાબર જો લખવું શું લખું અહીંયા અહીંયા તો હિસ લખ્યું છે ને આપણે બદલીએ નામ બોલો

બરાબર આ બંને રીતનો બંનેનો મિનિટ સરખો છે આ લખો અથવા સરખા છે મતલબ શું થઈ ગયો કે સ્નેહા અત્યારે છે છે કે પોતે ચાલી પણ નથી શકતી કે નોટ વોક અત્યારે ચાલી પણ નથી શકતી એક્ઝેક્ટ ઉપર એ જ છે સ્નેહા ઇઝ ટુ વીક એટલી નબળી છે ચાલવા માટે એટલી નબળી છે ચાલવા માટે બંનેનો મતલબ સરખો છે એટલે અહિયાં આ તમને આવડતું હોય હવે આમાં કઈ ગ્રામર નતું ધેટ આપેલું હતું એટલે સીધો જવાબ થઈ જાય સો વાળો અને સો વાળો જો તમે કેટલું એક સેકન્ડમાં આપી શકો જેને આવડતું હોત તો આવતું એક જ સેકન્ડમાં કે શું અહીંયા છે શું અહીંયા છે ધેટ આપેલું છે એક સેકન્ડમાં જવાબ આપીને જતો રહે ઘરે ઓકે ખબર પડી ગઈ એક સેકન્ડની અંદર જવાબ આપીને આરામથી જઈ શકાય મતલબ એવું ને એક કોન્ફિડન્સ સાથે આવડે એટલે આવું ના આવડે એના જેવું આવવા બરાબર द पुलिस मैन जो अँ एक वचन में एक है यहाँ जवान पुलिस मैन एक वचन में है वोटेड टू नो इन खाली जगह हाउस सी लिव्ड। बराबर पुलिस मैन ने है जा पेली जे हे कारण सी लिव्ड लीव कीधु क्या घर में रहे थे बराबर एवं ज कहीं पूछे न इन खाली जगह हाउस इन वोट हाउस इन हूस हाउस इन हू इन हू हाउस इन हूम हाउस ગોઠવો તમે જે પ્રમાણે ગોઠવાય એવું તમારી તમને ખબર પડી જશે બરાબર કોના ઘરમાં પોલીસ વાળા ઈચ્છા હતી કે પેલી જે પણ સ્ત્રી છે શી કા કે સી લખ્યું છે એટલે કોઈ પણ સ્ત્રી કોના ઘરમાં કોના ઘરમાં

આ જે બધા વિદ્યાર્થીઓ છે તેમાંથી ખાલી જગ્યા યોર ક્લોઝ ફ્રેન્ડ બરાબર તો ક્લોઝ ફ્રેન્ડ જે છે કેટલા વચન છે એક વચન છે કે બહુ વચન કઈ કે ક્લોઝ ફ્રેન્ડ અહીંયા કેટલા વચન છે એક જ વચન ને એટલે એક વચન વાળો જવાબ જોઈએ કારણ કે ક્લોઝ ફ્રેન્ડ કેટલા હોય એક જ હોય અહીંયા સાહેબો બધા છે બરાબર ઢગલાબંધ સાહેબો પણ દરેક સાહેબનો એક જ ક્લોઝ ફ્રેન્ડ હોય એકદમ ખાસ હોય બરાબર એ પ્રમાણે તો ક્લોઝ ફ્રેન્ડ એક વચનમાં છે તો આપણો પ્રશ્નાર્થ જે છે એ પણ એક જ વચનમાં ક્રિયાપદ પણ એક જ વચનમાં હોવું જોઈએ એક વચનવાળા વાળા બે છે બોલો હવે વીચ કે હું તો ડાયરેક્ટલી ખબર પડે કે સાહેબ માણસ જ આવે બરાબર હે ને ડાયરેક્ટ જ ખબર પડે કે ચોઈસ આપેલી છે તો માણસની ચોઈસ હોય તો આમાં આમાં એક માણસ છે કે બહુ માણસ બહુ બધા છે એટલે અહીંયા પતિ ગયું કારણ કે અહીંયા બહુ બધા લખેલું છે સ્ટુડન્ટ એટલે આપણે કે અહીંયા કયા આટલા બધા વિષયોમાંથી તો પણ વીચ કારણ કે જ્યારે ચોઈસ હોય ત્યારે આપણે વીચ વાપરીએ છીએ અને જથ્થો હોય જથ્થો હોય બરાબર ત્યારે આપણે એના બહુવચનવાળા રૂપો વાપરીએ છીએ બરાબર તો વીચ એક શબ્દ જઈએ કે બહુવચન એક વચન બધામાં આવે બીન એ સી એ તો મેં પહેલાં આપેલું બીન સી તમારે એક જ ચૂઝ કરવાનું બરાબર તો યાદ રાખો ચોઈસ હોય ત્યારે આપણે એમાં એક વચન બહુ વચન ના હોય એક વચન માટે પણ વીચ વપરાય બહુ વચન માટે પણ વીચ વપરાય કારણ કે ચોઇસ છે એટલા માટે તમારા બે ફ્રેન્ડ હોય તોય ચાલે બરાબર આ છે પીએસઆઈ અને એસઆઈની બેચ અત્યારે ઓપન છે પહેલી ત્રણ એટલે કે લગભગ બે દિવસ પહેલાં આપણે આ બેચ ચેન્ક ચાલુ કરી છે જેની અત્યારે ફીસ દસ હજાર જે છે તમને આટલી બુક્સ એમાં આપવામાં આવશે બરાબર આટલી બુક્સ જે છે તમને એમાં આપવામાં આવશે ચારસો કલાક સુધી લાઈવ લેક્ચર તમને ભણાવવામાં આવશે બરાબર તમને એની માટે સ્પેશિયલ કંઈક નેવિગેટર પણ જે છે એ પણ આપવામાં આવશે અને આખી બેચ લાઈવ બેચ હશે બરાબર જેમ કે આપણે યુટ્યુબમાં તમે મને જુઓ છો ને અને તમારા દરેક દરેક પ્રશ્ન જેમ કે હું બોલું છું તમે મને સાંભળો છો એ પ્રમાણે લાઈવ હોય એકચ્યુલી બરાબર ચાલો આ બધા અલગ અલગ કોર્સ છે એની તો અહીંયા લખેલું છે તમે તમારી મે તે ફુરસતી જે પણ તમને લાગે એ પ્રમાણે જોઈને તમારો જે સપના છે એ સાકાર કરવા માટેની બેચ તમને અહીંયા આપેલું છે ચલો આપણે આગળ વધીએ નંબર આ બધી છોકરીઓ ઇઝ ધ ટોલેસ્ટ મીરા ઓર રીતુ બરાબર ટોલેસ્ટ લખ્યું છે ઊંચા ઊંચી બહુ બધી છોકરીઓ હોય એમાંથી ઊંચા ઊંચી જે છે તો મીરા કે રીતુ બરાબર મીરા કે રીતુ બેમાંથી જે છે એમાંથી ઊંચા ઊંચી કોણ છે બરાબર વિચ હુ હુમ વટ હમણાં જે આવ્યું એ જ કોઈ નામ નહીં નહીં અહીંયા મીરા અને રીતુ કોઈ છે ને નહીં આપણી જોડે હા નહીં તો પાછું એનું પાછું ચાલુ કરો પાછા बराबर विच ऑफ द टॉलेस चॉइस आई मैं कीधु चॉइस वालू याद रखू मणस हो शू होना कहीं फर्क नहीं पड़ता बराबर तुम्हारे चॉइस थी याद रखवा कि तुम्हारी जो चॉइस हो गुजराती में लखता तो पीछे अंग्रेजी में लखवा गए ना लोचा पड़े बराबर तुम्हारी चॉइस हो प्रमाण करो जो चॉइस हो प्रमाण द टीचर्स

डिस्कस पची कोईपण प्रिपोजिशन नहीं आवे। कदी ना आए ते रीतना लखो ही डिस्कस्ड अबाउट हिज प्लान तो अबाउट जे छे ए प्रीपोजिशन शू प्रिपोजिशन एट ही डिस्कस्ड इन डिटेल्स तो ना आवे ही डिस्कस्ड डिटेल थिंग्स अथवा डिटेल्ड प्लान एवं कई बीते डिस्कस पति कोईपण जात प्रिपोजिशन ना आवे। कदी ना आवे। बराबर ओके okay, चलो जुइए तो ટીચર્સ ડિસ્કસ સેવરલ સેવર પેડાગોજીકલ હોય પેડાગોજિકલ હોય હોય એજ્યુકેશન આ એક જ જે છે કે જે શું છે વિશેષણ છે એટલે આના પરથી જવાબ બની જાય બરાબર વિથ ધ એજ્યુકેશન મિનિસ્ટર બધી જગ્યાએ વિથ જ છે જો અહીંયા એક જ એટ હતું એટ ધ એજ્યુકેશન ના હોય ઇન ધ એજ્યુકેશન મિનિસ્ટર ની અંદર ના હોય મિનિસ્ટરમાં ના હોય વિથ હોય એટલે એક જ જવાબ આવે ને ઈઝી થઈ ગયું વિશેષણ આપણે જોઈએ છીએ કારણ કે લખેલું છે સેવરલ શું છે ઇસ્યુસ તો ઇસ્યુ શું છે પ્રોબ્લમ તો એ પ્રોબ્લમ કેવા હતા પેરાગોજીકલ પેરાગોજીકલ એટલે શું પેડાગોજી એક આખો સબ્જેક્ટ આવે છે ખબર તમે ટેટ ટાટ જે હોય ને એમાં એક સબ્જેક્ટ આવે પેડાગોજિકલ એટલે શું કે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેના જે સંબંધો જે છે બરાબર એને સમજવાની જે કળા છે એને પેડાગોજીકલ બરાબર પેડાગોજી એક આખો વિષય હોય છે બરાબર જેની અંદર ટીચર અને સ્ટુડન્ટ બંનેના વચ્ચે એટલે જે લોકો ટીચરની તૈયારી કરતા હોય ને બી કર્યા પછી અથવા જે લોકો પીટીસી બીટીસી પહેલા ટાઈમમાં હતું છે એના પછીનું જે શું કહેવાય જે અભ્યાસ હોય છે જેની જે અત્યારે ટેટ આટની જે એક્ઝામ લેવાય છે એમાં પેડાગોજી કરીને એક આખો સબ્જેક્ટ આવે છે એનો જે અભ્યાસ છે તે પ્લીઝ ટર્ન ખાલી જગ્યા ધ વોલ્યુમ ઓફ ધ રેડિયો રેડિયોનો વોલ્યુમ કંઈક કરવાનો છે કાં તો વધારવાનો છે કાં તો ઘટાડવાનો બેમાંથી એક છે સો ધેટ ઇટ ઇઝ નોટ ઇટ ઇઝ નોટ ક્વાઇટ એસ કાઢ નાખો બરાબર ઇટ ક્વાઇટ્સ ના આવે સો ધેટ ઇટ ઇઝ નોટ ક્વાઇટ સો લાઉડ સો જેથી કરીને એ વધારે પડતું ઊંચું ના થાય બરાબર તો બોલો શું કરવાનું રેડિયો શું કરવાનો છે બોલો હું તમને બધાનો મિનિંગ આપીશ હા કયો કયો છે જો ટર્ન આઉટ નો મતલબ શું થાય ટર્ન ઓન નો મતલબ છે ઓન નથી ટર્ન ઇન નો શું થાય ટર્ન ઓફ નો શું થાય અને ટર્ન ઓફ નો શું થાય વોલ્યુમ ટર્ન ઓફ કરું ઇન કરું ઓફ અચ્છા એવું છે ને ઠીક છે કઈ વાંધો તમારું સોરી કુમાર તો ટર્ન ઓફ ટર્ન ઓફ એટલે શું બંધ કરવું બરાબર ટર્ન ઓફ કરવું એટલે કે બંધ કરું બરાબર ટર્ન આઉટ ટર્ન આઉટ એટલે કે શું કે હકીકતમાં હકીકત હકીકત નીકળવી કોઈ પણ હકીકતમાં બહાર આવવું બરાબર હકીકત થવી હકીકતનો સામનો થવો અથવા તો સચ્ચાઈ બહાર આવી સચ્ચાઈ બહાર આવવી બરાબર ટર્ન ઇન ટર્ન ઇન એટલે કે તમે શું કહેવાય હાર માની લેવી હાર માનવી બરાબર ટર્ન ઇન થઈ ગયું કે ભાઈ ચાલશે ભાઈ બરાબર અથવા હા પાડી દેવી હા માની લેવી અથવા તો હા પાડવી કે ભાઈ હા ચાલો ને તમે જે કહો અને ટર્ન ઓફ કરીને આ ઓફ કરીને કંઈ બનતું જ નથી બરાબર લાવો કોઈ શબ્દ બનશે નહીં કારણ કે આ ફ્રેઝલ વોબ છે પેલા ફ્રેઝલ વોબ નથી શી અને આય આવી રીતના લખાય હા એક્ઝામમાં આય અને સી હોય ને તો ના લખાય આય અને શી હોય ને તો ના લખાય શી એન આય બરાબર શું છે બે જણા છે ને સેકન્ડના ચોથા ભાગમાં આન્સર આપીને નીકળી જવાનું આંખો બંધ કરીને જ્યારે બે આગળ બે કરતા હોય तो क्रियापद हमेशा बहुवचन आ नियम याद रख लो बराबर लिखि नाको काके हु नी लिखो तब तुम लिखि नाको बे जो अगड़ नो करता एविना लिखो जो करता बहुवचन होय तो क्रियापद बहुवचन होय जो करता एकवचन होय तो क्रियापद एकवचन होय अट्ठू लिखि नाको लिखि नाको फटाफट ना लिख्यो होय તો ફરી વખત પૂછી લેજો બરાબર ત્રણ વાર પૂછજો ચાર વાર પૂછજો સાત વાર પૂછજો અને દસ વાર પૂછજો બરાબર પૂછો વાંધો નહીં જેટલું ના આવડે એટલું પૂછો પૂછવામાં જ મજા છે પૂછવાથી જ એ બન્યા હતા બરાબર આઈન્સ્ટાઈન પોતે પૂછવાથી જ બન્યા હતા બહુ પૂછપૂછ કરતા હતા તો ઘરે ગતા આવ્યા હતા પણ અત્યારે એવો ટાઈમ નથી અત્યારે તો ખબર છે સાહેબોને ખબર પડી કે પૂછે તો જ આ લોકોને આવડશે એટલે પૂછો તો અમને મજા આવશે બરાબર પહેલાં જૂના જમાનાના શિક્ષકો એ ટાઈમના એકચ્યુઅલી અત્યારના નહીં બહુ ટાઈમ વર્ષો પહેલાં આપણા સાહેબો મારા સાહેબો એની પહેલાંના બધા જ એ વખતે એવું હતું બહુ પૂછ્યા તો હોય એ નીકળો ભાઈ થેન્ક યુ અજય કુમાર તમને પણ હા ત્રણ બે એક ત્રણ બે એક એ તો ત્રણ જણા હોય ત્યારે બરાબર ત્રણ એક બે એક બરાબર અને છેલ્લે ત્રણ એક બરાબર એ પ્રમાણે સરસ હંમેશા બહુ વચનમાં જ આવે અચ્છા આપણે જવાબ લખવાનું ભૂલી ગયા હતા એ લોચા મારે નહીં સાહેબ એ લોચા માર્યા ચેન્જ ધ વોઇસ આપણો સ્પેશિયલ કાર્યક્રમ યાદ છે તમને મેં વોઇસ માટે સ્પેશિયલ લેક્ચર ત્રણ કલાકનો લીધો હતો જો કોઈ આવડા ખેલાડીઓ હોય એ લોકોને અંદાજો હશે વોઇસ માટે સ્પેશિયલ ત્રણ કલાકનો લેક્ચર લીધો હતો અને સેકન્ડની અંદર આન્સર આપતા હતો યાદ છે તમને આવું એક આપણે કરી ચૂક્યા છે ના હોય તો જોઈ લેજો એક મહાયજ્ઞ કર્યો હતો ને લગભગ દસ કલાકનો એક યજ્ઞ કર્યો હતો આપણે સવારે સાંજ ના આઠ એવું કંઈક હતું મને યાદ છે ત્યાં સુધી એની અંદર મેં છેલ્લે ત્રણ કલાકના કંઈક લેક્ચર કર્યો હતો બરાબર એમાં જોઈ લેજો હા ત્યાં લાઈવ લેક્ચર તમે બોલો એ હું સાંભળું મોનિકાજી બરાબર બસ તમને તમને આમ તમારી શું પેલી કમેન્ટ પર આમ તમને એમ લાગે કે હા મને મને કીધું બરાબર તો એની અંદર મેં કરાવ્યું છે બરાબર ડૂ ધીસ વર્ક એટલે આ શું છે એક જાતનો અને ઇમ્પરેટિવ વાક્ય કહેવાય ઇમ્પરેટિવ એટલે કે શું કે જેની અંદર ઓર્ડર અને રિક્વેસ્ટ કરતો હોય ઇમ્પરેટિવ વાક્ય કહેવાય બરાબર ઓર્ડર અથવા રિક્વેસ્ટ થતો હોય તો બરાબર તો એ વાક્ય કેવી રીતના પડે ધીસ વર્ક ઇઝ ડન કારણ કે જો ડૂ જે છે એનું શું લાગે ક્રિયાપદનું ત્રીજું રૂપ તો ક્રિયાપદનું ત્રીજું રૂપ ક્યાં છે જો અહીંયા છે નથી

બરાબર અને એ ઓપન ધ વિન્ડો એવું કરાવ્યું હતું બરાબર ઓપન ધ વિન્ડો બરાબર પછી યુ આર રિક્વેસ્ટેડ ટુ ઓપન ધ વિન્ડો એવું કે લખ્યું હતું બરાબર પ્લીઝ ઓપન ધ વિન્ડો યુ આર રિક્વેસ્ટેડ ટુ ઓપન ધ વિન્ડો અને પછી ઓપન ધ વિન્ડો બરાબર તો એ બધાની અંદર આપણે શું લખાવીએ છીએ હંમેશા ફી બનાવીએ છીએ બરાબર તો લખી નાખવાનું કે ઓર્ડરવાળા વાક્યો છે ને પણ એમાં જોવાનું ક્રિયાપદો અહીંયા નતો હતો અહીંયા થતો હતો એટલે તમને બેમાંથી જે કન્ફ્યુઝન હતું એ હટાવી દીધું આવડવું જોઈએ મેં ત્રણ કલાક લેક્ચર લીધો તો યાર આ બહુ જૂનો લેક્ચર છે મારો ના મજા આવે પછી પેશન્ટ છે ને એક વચન છે जो कि अँ कहीं एवं है नहीं कि एक वचन बहुजन लेवाचन बहुवचन साथ लेवा देवा का के, के भाषा में मतलब क्या काल में द पेशेंट खाली जगह टू टेक कम्प्लीट रेस्ट बाय द डॉक्टर तो पेशेंट ने शू करइस करी हे पेशंट करी, ने करी बराबर तो पेशेंट एडवाइस टू टेक रेस्ट पेशेंट वॉज एडवाइस पेशेंट विल एडवाइ पेशं दर्दी दर्दी एडवाइस आपसे આમાં પહેલા એવું થાય દર્દી એડવાઇસ આપશે કોને તો ડોક્ટર ને આલ દેશે કે જા એવું થાય બરાબર બાય છે એટલે તમારે પેસિવ વોઇસમાં પેસિવ વોઇસમાં ક્રિયાપદ સાથે ક્રિયાપદ નો ત્રીજો રૂપ આવે અહીંયા ક્રિયાપદ છે અહીંયા ક્રિયાપદ છે અહીંયા ક્રિયાપદ સાથે ત્રીજો રૂપ છે પેસિવ વોઇસમાં ક્રિયાપદ સાથે ત્રીજો રૂપ આવે આપણે પહેલેથી શીખેલા છે બરાબર ઓકે બરાબર છે ને

આ પહેલેથી થી ત્રીજા રૂપ છે અને આયનજી વાળું છે એટલે જવાબ શું થઈ જવો જોઈએ જવાબ આવતો થવો જો એ લખાતું કેમ નહીં અથવા સાથે કોઈ પણ રૂપ કયું હોવું જોઈએ અહિયાં મેકિંગ હોવું જોઈએ એટલે મેકિંગ કરી નાખો આ જવાબ આટલો જવાબ શું થયો વોઝ વર અને મેકિંગ વાળો જુઓ વર મેકિંગ વોઝ મેકિંગ વોઝ મેકિંગ વર બિંગ મેક એટલે ગયો બરાબર એક નીકળી ગયો ગુડ પ્રોગ્રેસ પાછળ આવે જો પ્રોગ્રેસ અહિયાં છે અહિયાં છે ગુડ એક સેકન્ડમાં જવાબ એક જ સેકન્ડમાં જવાબ આવે જેને આવડતું હોય ને એને આવડે છે બરાબર જેને મારા જૂના લેક્ચર જોયું છે એને એક જ એક સેકન્ડથી ઓછા સમયમાં જવાબ આવે એક્ઝામમાં બેઠા હોય ને એને કોન્ફિડન્સ સાથે આમ તમે ટીક કરો ને ત્યારે તમારો કોન્ફિડન્સ આમ ઝગમગતો હોય અને આમાં શું છે કહું કમ્પ્યુટરમાં એક્ઝામ છે બરાબર આખું પેપર ખુલશે કોકને પહેલું ઇંગ્લિશ ખુલી જાય હવે એમાં જ મોરલ ડાઉન થઈ જાય ને તો એના મેથ્સ અને રીઝનિંગ પર અસર થાય કોઈને મેથ્સ ખુલી ગયું કંઈ વાંધો નહીં સરસ એનું કદાચ સારું હોય કદાચ એનું મેથ્સ જ ખરાબ હોય તો એનું મોરલ ડાઉન ઇંગ્લિશમાં થાય કોઈને રિઝનિંગ ખુલી ગયું એને રીઝનિંગમાં થોડા ડફા છે તો એને પાછા મેથ્સ અને ઇંગ્લિશમાં લોચા થાય પણ તમને ઇંગ્લિશ ખુલી ગયું ને ઇંગ્લિશમાં તમે ધુઆધાર હોય તો આ જા ભાઈ અને પછી ખબર પડી કે ચાર પાંચ પૂછ્યા ઠાક 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 પહેલા એની અંદર પંદર ગોળીઓ હતી ઇંગ્લિશની એમાંથી અમારી બાર ગોળીઓ તો આમ શર્ટ શટ શર્ટ સઠ કાઢીને પાડી બાર ગોળીઓ પણ ઠાક 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 કંઈક ફટાફટ ફટાફટ ટીક કરી નાખી પહેલી પંદર મિનિટમાં તમે નવરાને ચાર પાંચ જણાને જુઓ છો કેવી મજા આવે તમારે તમે આમ ખુશ તમારું એ જે ખુશી છે ને મેથ્સ રીઝનિંગમાં ડબલ થઈ જાય કેમ કારણ કે એની અંદર પણ એ તમે ફટાફટ બંદૂક કાઢો તમારી સમજી ગયા એટલે દરેક સબ્જેક્ટની અંદર તમે પહેલો તમારો કોન્ફિડન્સ આવે ને તો ખુદ ખુદબખુદ બીજા સબ્જેક્ટની અંદર અસર પડે છે તમે જો નારાજ થાઓ તો તમારી ડિપ્રેશનમાં થાવ તો બીજા સબ્જેક્ટ પર એની અસર પડે તમારો એટીટ્યૂડ જ તમારી એક્ઝામ નક્કી બાકી આવડતું તો છસો જણા એક સાથે બેઠા હતા એક હોલની અંદર છસો જણા બધા બધાને સરખું જ આવડે બધાની જોડે સરખું જ દિમાગ બધું જ બધું જ પણ અમુક પ્રેશરમાં હોય અમુક એ પ્રેશર જે ઝેલવાની તાકાત છે એટલા માટે જ અમુક એક્ઝામ લેવાય છે બાકી આવડ તમને એ બોલે પેપર ઘરે આપી દે કે કાલ કરીને લેજો તમે સોય સોમાંથી સોમ્ય માંથી લઈને આવો કોઈ પણ જાતની તમે ચોપડી ખોલ્યા વગર પણ તમને ઘરે આપી દે ને કે ભાઈ આ ઘરે એટલે કે તમારા પોતાના ત્યાં દસ સાહેબો આજુબાજુ ઊભા હોય લખ લખ તમને કે તારો જેટલો સમય જો એટલો લખ 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 તમે ભલે સાહેબો પાંચસો ઊભા હોય ને તો તમે તમારી મેં તો મસ્ત રીતના વ્યવસ્થિત જવાબ લખીને જ આપો અને બધા સાચા પડે કંઈ ખોટું જ ના પડે પ્રેશર જ નહીં ભલે ને બાજુમાં બેઠા સમજી ગયા પણ ત્યાં ટાઈમ માહોલ બધાનો પ્રેશર ઝેલીને પછી તમારું જે વાંચેલું છે એ બહાર કાઢવાનું છે એટલે એમાં થોડા લોચા પડે બરાબર ચલો આગળ વધીએ હજુ આપણી જોડે બહુ પ્રશ્નો છે પચાસ પ્રશ્નો લાવ્યો છું બરાબર ચૂઝ ધ કરેક્ટ પ્રોનાઉન પ્રોનાઉન ની વાત છે મારા ભાઈ પ્રોનાઉન બોલો આઈસ્ક્રીમ માટે કયો પ્રોનાઉન થાય તમને શું લાગે છે પ્રોનાઉન એટલે સર્વનામ ને ભાઈ સર્વનામ તો નામ કયું છે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ટક હો સોરી આઈસ્ક્રીમ નહીં આઈસ્ક્રીમ ટક એટલે આઈસ્ક્રીમ રાખો તો કંઈ ફરક નહીં પડતો બરાબર ટ્રક હોય કે આઈસ્ક્રીમ હોય શું ફરક પડે પ્રોનાઉન તો એક જ આવશે બોલો ઓપ્શન ખોલ્યા વગર કરી શકો કયો પ્રોનાઉન આવે ભાઈ ઓપ્શન ખોલે બસ પતી ગયું લો જવાબ આપી દીધો સ્નેહાબેને પહેલો જવાબ આવ્યો સ્નેહાબેનનો બસ પતી ગયું જો આ ઓપ્શન એ ખોલ્યા આ આવાય પ્રશ્નો પૂછે મારા ભાઈઓ બહેનો બરાબર બે હજાર અઢારમાં જ પૂછ્યું એટલે કે બહુ જૂની વસ્તુ નથી કે બે એવું નહીં કે બે હજાર આઠમાં માં પૂછીને લઈને બે હાજર આઠનો નો નહીં બે હજાર અઢારનો છે બરાબર તમે આઈસ્ક્રીમ લો કે ટ્રક લો શું બધું સરખું છે ને જૂના લેક્ચરની લિંક તો કેવી રીતના આપું આવે મારી પાસે હું તો ટેકનોલોજીનો માસ્ટર છું નહીં બરાબર મહેનત કરને સે નહીં ઢૂંઢને સે તો ભગવાન મિલ જાતે અમારી લિંક નહીં મિલેગી હે ને આપણે હવે તો શું કહેવાય શ્રાવણ મહિનો ચાલુ થશે હવે બરાબર આઠ તારીખથી એટલે ભગવાન મળવાના છે શ્રાવણ મહિનાની અંદર તો સાક્ષાત મહાદેવજી આપણને શું કહેવાય આઈને આશીર્વાદ આપવાના ઝાખા શ્રાવણ મહિનાની અંદર બરાબર એક લિંક નહીં મળે નિહલબેન ડોન્ટ વરી આવી ગયો પ્રશ્ન બી આરો આપણો આમ સેટિંગમાં થાય છે નહીં

હું વોશરૂમ જઈને આવું છું એક જ વારમાં બરાબર हलो 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 चेक 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 बराबर आवे बराबर आवाज माइक बंद थी सॉरी मॉनिटर गैंग संचालक श्री जो नाम जाओ भाई मोनिटर गैंग संचालक छो ते तो ચલો ફરીથી ડાયરેક્ટ સ્પીચ ઇન્ડાયરેક્ટ સ્પીચ નો નિયમ શું છે કે જ્યારે તમે ઇન્ડાયરેક્ટ સ્પીચમાંથી ડાયરેક્ટ જાઓ ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટ જાઓ ત્યારે હંમેશા કાળ બદલાય સૌથી પહેલો નિયમ બરાબર કાળ બદલાય હવે અહીંયા કયો કાળ છે

તેના પછી સાંભળનાર સર્વનામ નામ ફરજિયાત છે ફરજિયાત છે તમારે નામ અથવા સર્વનામ બેમાંથી ગમે તે એક લખવું જ પડે બરાબર નામ અથવા સર્વનામ ફરજિયાત યુ નું કશું ના થાય કોઈ પ્રોનાઉન ચેન્જ ના થાય આય હોય વી હોય એના રૂપો હોય એ બદલાય યુ જે છે એનું કશું જ થાય નહીં કેમ કારણ કે આગળ આપણને સાંભળનાર આપેલો જ નથી એટલા માટે યુ જે છે એનું ક્યારે થાય કે જ્યારે સાંભળનાર આપેલો હોય અહીંયા સાંભળનાર જ નથી એટલે યુનું યુ જ રાખ્યું છે બરાબર કારણ કે એ કેસની અંદર આપણે માની લેવાનું કઈ ક્યાંય નહીં હી સીટનું તો કદી ના બદલાય આઈવી નું બદલાય યુ નું બદલાય સાંભળનાર હોય ત્યારે બાકી તો તમે તમારી મરજીનું ગમે તે લખો સાંભળનાર હોય ના હોય તો બરાબર એટલે પહેલો જવાબ સાચો બીજો ખોટો

એનું તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવાનું છે તો સૌથી પહેલાં કાર્ડ બદલાય સાહેબે કીધું સાહેબ કાર્ડ બદલાય અહીંયા તો કાર્ડ બદલાયો જ નહીં કેમ કકે જો અહીંયા શું લખ્યું ધ સ્કાય ઇઝ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ અહીંયા ધ સ્કાય વર બ્લુ કેન્સલ થઈ જાય કેમ કે તો છે જ નહીં હવે જો શું લખ્યું છે સી શેડ તો સી શેડ જ આવે તો અહીંયા સેઝ લખ્યું છે આ નીકળી જાય અહીંયા ટોલ્ડ પછી મેં કીધું આ ટોલ્ડ પછી હંમેશા સાંભળનાર જોઈએ કાર્ડ કેમ ના બદલાયો सहाय बताएं मैं तो किधर कार्ड बदलाएं कार्ड क्या हम ना बदलाएं तो क्या क्यार ना बदलाएं तो अपवाद अपवाद सूच है क्या रे कार्ड नहीं बदलाएं चारे सनातन सत्य होइ ત્યારે ડાયરેક ઇનડાયરેક્ટ સ્પીચ સ્પીચનો એક અપવાદ છે કે કદી કાળ બદલાય નહીં ટ્રુથ લખ્યું છે હા બરાબર છે યુનિવર્સલ ની અંદર કદી પણ કાળ બદલાય નહીં એટલા માટે અહીંયા કાળ બદલાવ નથી સ્કાય ઇઝ બ્લૂ તમે અત્યારે જુઓ તોય બ્લુ હશે બરાબર અને સવારે જુઓ તોય બ્લુ હશે રાતે જુઓ તો બ્લુ હશે હશે બરાબર પણ એ તો અંધારાના કારણે આપણે કદાચ દેખાતું ના હોય એટલે એ તો સનાતન સત્ય છે એટલા માટે આપણે કદી એને બદલી શકતા નથી એ કોઈ પણ કાળમાં ના બદલાય બરાબર એટલે ફક્ત સ્કાય ઇઝ બ્લૂ એ ના બદલાય એવું નહીં દરેક સનાતન સત્ય ના બદલાય દરેક સનાતન સત્ય હંમેશા એના ઓરિજિનલ ફોર્મમાં જ રહે બરાબર ભલે પછી એ ભૂતકાળથી ચાલુ થતું હોય તો શું લખ્યું છે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ બરાબર જે આ વર્ડ છે એને તમારે બદલવાના છે ઇગ્નોરન્ટ એટલે અજાણ અને ઇરાશનલ બિલીફ એટલે કે એવી બી એવી એવી તમારી માન્યતાઓ બિલીફ એટલે કે માન્યતાઓ કે જે

ઓકે તો જવાબ થવો જોઈએ સુપરસ્ટિશિયસ સુપરસ્ટિશિયસ એટલે શું સુપરસ્ટિશિયસ એટલે કે અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા ઇગ્નોરન્ટ અને ઇરેશનલ બિલીફ જેને સાયન્સ સાથે મેં કીધું હતું કે જેને સાયન્સ સાથે લેવા દેવા નથી એવું એટલે જ મેં કીધું અનનેસેસરી થિંગ કામ વગરની વસ્તુઓ એને શું લેવા દેવા ફૂલ ઓફ કામ વગરની વસ્તુઓ કોઈ વ્યક્તિ ફૂલ ઓફ કામ વગરની વસ્તુ અંધશ્રદ્ધાથી ભરેલો હોય કે એને ગમે તેલું સમજાવો ને સમજે નહીં બરાબર એટલા માટે

બરાબર આ એક રૂઢિપ્રયોગ છે એનો તમારે મિનિંગ આપવાનો છે કે ગીવ અ ફોલ્સ કલરિંગ જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ બે હજાર સત્તરમાં પૂછ્યું હતું એનો મતલબ શું થાય ટુ મિસ ઇન્ટરપ્રેટ કે કંઈક વસ્તુ જે છે તમે એને ખોટી સમજી બેઠા ટુ સબમિટ ફોલ્સ રિપોર્ટ ગ્રેજ્યુએશન નથી પણ ગ્રેજ્યુએશન પર ટીક કરીને તમે જવા દીધું કે ભાઈ દેખા જાય ગા આ ગમંડી કહી શકાય બરાબર સ્વાર્થી કહે એ ગોષ્ટીક એટલે સ્વાર્થી કહી શકાય બરાબર પોતાનો વિચારનો ટુ બી ડિસઓનેસ્ટ મતલબ કે

ખોટો રિપોર્ટ આપવો નહીં અમુક વાર નહીં કે ભાઈ મેડિકલ સર્ટિફિકેટ અમુક લોકો ખોટું આપતા હોય નહીં કે ભાઈ પેલા મર્ડરનો ગુનો હોય તેની અંદર ખોટું લખી નાખ દે કે ભાઈ આ આ પ્રમાણે થવું છે અને એના કારણે મર્ડર અણેજ કર્યું છે એવું લખી આપી દે પેલો બિચારો વીસ પચીસ વર્ષની સજાગ આપવા જતો રહે અમુક એ અમુક લોકો એવા ખોટા સર્ટિફિકેટો બનાવી દે બરાબર પ્રેશરમાં લાવીને એક ગમે તે કારણસર બરાબર છે એવું પિક્ચરોમાં જોયું ને આપણે સચ્ચાઈમાં તો એવું પોસિબલ નથી હોય બરાબર કારણ કે બહુ વધારે પડતું પેલું એ હોય પણ પિક્ચરોમાં આપણે એવું જોયું છે કોયલ કોયલ બેન ઇંગ્લિશ કહે છે વીક છે તો શું કરવું તો એ કેસની અંદર તમારે એકચ્યુઅલી છે ને બેઝિકથી ચાલુ કરો થોડા થોડા શબ્દો વોકેબલરી પર થોડું વધારે ફોકસ કરીને વાંચવાનો ટ્રાય કરો જેટલું વાંચવાનું વધારે રાખશો એટલું થોડું વધારે સમજવા મળશે ઓકે

બરાબર પહેલાં તો નોર્મલી બે મોઢી ટાઈપ કાઉન્ટેબલ નાઉન અનકાઉન્ટેબલ નાઉન્સ બે મોઢી ટાઈપ પછી એની અંદર બીજા કેટલાય છે પર્સનલ નાઉન બરાબર પછી કલેક્ટિવ નાઉન એબસ્ટ્રેક્ટ નાઉન મટીરિયલ નાઉન પછી બીજો કયો છે બસ પછી કોઈ રહી ગયા કોમન નાઉન બસ ચાર પાંચ પ્રકારના છે વાંચતી વખતે જો ઊંઘ આવતી હોય તો એનો મતલબ કે તમારી જે અંદર જે છે ને મનોબળ એ કમજોર છે આમાં શું છે કહું તમે રોડ ઉપર રહેતા હોય ને કોઈ વ્યક્તિ જે વ્યક્તિ રોડ ઉપર રહેતા હોય બરાબર જેની જોડે સઘવડો બિલકુલ નથી એ ઊંઘવા જશે ને તો એ ઊંઘ નહીં આવે સત્ય હકીકત કહું છું આ એની ઈચ્છા છે કે એને ઊંઘવું છે પણ ઊંઘી નહીં શકતો કેમ કારણ કે એની પાસે સગવડ નથી એ થોડું ઊંઘવા જશે ને થોડું આમ માળો પડશે ત્યાં સુધી પંખાની લાઈટ ને જતી અથવા એને ઘરે કદાચ પંખો પણ નહીં હોય આ સત્ય હકીકત છે બરાબર કારણ કે જે લોકો સઘવડ વગર જે છે ને એ લોકો વધારે વાંચી શકે છે જે લોકો સઘવળ સાથે છે એ લોકો વાંચી શકે છે પણ તેમ છતાંય એમાં ડિસ્ટ્રેક્શન્સ બહુ છે ઘણા બધા ડિસ્ટ્રેક્શન્સ છે એટલે તમારે મહેનત એના કરતાં વધારે પડે છે એની પાસે ફક્ત એક જ વસ્તુ છે ચોપડી તમારી પાસે ચોપડી છે મોબાઈલ છે મમ્મી પપ્પાના શું કહેવાય જેટલા પણ એમણે પોતે વસાયેલા આધુનિક સાધનો છે અને બીજા ઘણા બધા છે તમારી પાસે તમારી મહેનત વધારે પડશે એના કરતાં એની પાસે ખાલી સામાન્ય મકાન છે કે જે કદાચ છાપરા છે કે ગમે તે કોઈ ટાઈપની ઝૂંપડી છે અને એના કારણે શું થાય છે કે એની પાસે આ રૂમ જ છે એટલે એની માટે યુદ્ધ શું છે એની માટે યુદ્ધ એ પોતે છે બસ બીજું કશું નહી એનું એન્વાયરમેન્ટ તમારી માટે યુદ્ધ આખું સોસાયટીનું જેટલી પણ વસ્તુ છે ને બધું છે એટલે તમારી જંગ મોટી છે એટલે તમારે એ જંગ જીતવી પડશે એ પોતાની જંગ છે પોતે જ જીતવી પડશે એ કોઈ બીજો નહીં જીતી શકે કારણ કે તમે જે એન્વાયરમેન્ટમાં છો હું બધા માટે બધું ના કહી શકું તમે સમજ્યા તો હું બધા માટે બધી ના થઈ શકે ને કાંઈ તો વિચાર કરો કોઈની પાસે કોઈના ઘરે બરાબર કોઈના ઘરે બે ફોર વ્હીલર હશે બરાબર કોઈના ઘરે બે ફોર વ્હીલર હશે કોઈના ઘરે ફક્ત એક સ્કૂટર હશે એટલે એનું એન્વાયરમેન્ટ તમને બે ફોર વ્હીલર હશે એટલે પપ્પા એક લઈ ગયા હશે એક તમે કદાચ લેવા જતા હશો કંઈક કામ બામથી એટલે તમે ફોર વ્હીલરમાં ચાલતા છો કોઈ બીજો વ્યક્તિ મિડલ ક્લાસનો જ વ્યક્તિ બરાબર કે બધા સરખા જોઈએ મિડલ ક્લાસની અંદર બે ફોર વ્હીલર કોમન થઈ ગયું છે

મેન મેન તો પર્સનલ છે ફાઈટ અને બિયડ બોલો કહો નામ છે બાયોડેટા બરાબર તો કયો છે કલેક્ટિવ નાઉન જે જથ્થા વાચક સમૂહ વાચક નાઉન કહેવાય સમૂહ વાચક જે સમૂહ બતાવે છે બરાબર તો બિયડ બરાબર શું છે હેરનો શું કેવાય હેરનું આખું એ બરાબર બાયોડેટા તો એક વ્યક્તિનો ખાલી શું કહેવાય પહેચાન કાર્ડ જેવું છે ફ્લાઇટ એટલે પ્લેન એ થોડીક કલેક્ટિવ છે એ તો પ્લેન એક જ પ્લેન છે ફ્લાઇટ એટલે ફ્લીટ જે હોય એ આખું વસ્તુ અલગ છે બાયોડેટાનું બહુ વચન આપો એવું કહે છે અચ્છા સોરી સિંગ્યુલર આપો બાયોડેટા તો પહેલેથી આ મસ્ત છે ચલો તમને અને યાદ રાખવાની રીત આપી દઉં મોબાઈલમાં જે હોય છે એને શું કહે છે ડેટા ડેટા બહુ વચનમાં છે બોલો એનું એક વચન શું થઈ જાય અહીંયા ડેટા બહુ વચનમાં છે તો એનું એક વચન શું થાય બસ તમને આ આવડે આ આવડી ગયું તમને બંને યાદ રહી જશે બરાબર ડેટમ ડેટાનું એક વચન ડેટમ થાય છે તો બાયોડેટાનું બાયોડેટમ બરાબર બંને આવડી ગયા ને હવે આપણે આપણા પચાસ પ્રશ્નોના જે છે એમાં ધીરે 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 નજીક જઈ રહ્યા છે બરાબર એટલે વચ્ચે વચ્ચે તમારા જે પણ હશે અમુક પ્રશ્નો એ જોઈ લઈશું પછી છેલ્લે પાંચેક દસ મિનિટ તમારી જોડે પ્રેમભરી વાતો કરીશું કે તમારી એક્ઝામની અંદર હું શું હેલ્પ આગળ બીજા કયા લેક્ચરોથી થઈ શકે એમ છે અને પછી આપણે શું કહેવાય એક્ઝામની શુભેચ્છા પાઠવીશું તમને મિસ્ટર ચાન યુઝડ ખાલી જગ્યા ફોર બફેલોસ ટુ હેલ્પ હિમ પ્લાવ હિઝ ફિલ્ડ પ્લાવ એટલે શું ખેતી ખેડવું બફેલો જે છે બફેલો બાંધો અને નીચે પેલું એ બાંધો એટલે એક ટક 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 ઠક ઠક એ પેલું ખેડૂત જે છે એવી રીતના પેલું આપણે ટ્રેક્ટર જે કરે ને એવી રીતના બફેલો જોડે કરાવડાવ્યું યુઝ પેક ફોર બફેલોસ હર્ડ ફોર બફેલોસ સ્ટાફ આ મને લો ખોટું લાગે છે અહીંયા બદલી કાઢું છું ઓફ કરી નાખું છું બરાબર ફોર બફેલોસ ના હોય ઓફ હશે પ્રશ્નમાં ભૂલ છે પ્રશ્ન બદલી કાઢ્યો છે કદાચ એ વખતે ભૂલ હશે અને એ આપણે અહીંયા સુધારી દઈએ સ્ટાફ નર્સ બે બરાબર

રિસ્પેક્ટ ટ્રુપ બે ત્રણ જણા નાખી દીધું પાછું બરાબર શું થઈ જાય હડ પેક પેક ઓફ બાવન પત્તાની ગેમ છે ને એને પેક ઓફ કે એ આખું જે બાવન પત્તા હોય એને પેક કહેવાય બરાબર હડ એટલે શું જે પણ વ્યક્તિને આપ જે પણ વ્યક્તિ પાલતુ પ્રાણીઓનો ઉપયોગ કરતો હોય બરાબર એ માટે છે सिलेक्शन पोस्ट एले केतन भाई मैंने नहीं खबर आ शू सिलेक्शन पोस्ट द सेंटेंस आ बने ते गरीब छे शी इुअर गरीब है कहीं बराबर तेम अच्छा बने भेगा शी शी इज हैप्पीली पुअर शी हैप्पी फॉर पुअर बराबर ए तो बनतू पुअरली हैप्पी

સર એસએસસી સિલેક્શન પોસ્ટ ફેઝ બારની એક્ઝામ ગુજરાતીમાં આવે છે પોસ્ટ ફેઝ બાર એટલે શું ભાઈ તમને બે ટાઈપની જ એક્ઝામ એસએસસીમાં ત્રણ જ એક્ઝામ આવે છે એક એમટીએસ હોય છે એક સીએચએસએલ હોય છે અને એક સીજીએલ હોય છે બરાબર એમાં દસમા અને બારમા ધોરણની જે એક્ઝામ હોય બરાબર એ હંમેશા ગુજરાતી ભાષામાં મતલબ લોકલ વન્યાકુલર ભાષામાં લેવાય બરાબર જે ગ્રેજ્યુએશન બેઝ પર જે એક્ઝામ હોય છે એ બધી હિન્દી અને ઇંગ્લિશમાં લેવાય બરાબર અને આ બધા પ્રશ્નો જ્ઞાન લાઈવની સેન્ટ્રલ ચેનલના રિલેટેડ છે એટલે ત્યાં પૂછો તો વધારે ડિટેલમાં મજા આવે બરાબર આ જે છે એ અત્યારે ફક્ત ક્લાસ થ્રી અથવા જીપીએસ અથવા જે ગૌણ સેવા મંડળ જે છે એના જે ક્લાસ છે એની માટેની છે બરાબર તમારે શોર્ટમાં આન્સર આપવાનો છે ધ શોર્ટ આન્સર ટુ વિલ યુ હેલ્પ મી બરાબર આનો આન્સર આપવાનો છે વિલ યુ હેલ્પ મી આનો આન્સર બરાબર વિલ યુ હેલ્પ મી તો એનો આન્સર શું થાય વિલ યુ હેલ્પ મી તમને હું પૂછું વિલ યુ હેલ્પ મી તો તમારો જવાબ શું હશે યસ આઈ ડૂ નો આઈ ડૂ નો આઈ યુ નો યુ ડુ એટલે તમે કહો નો યુ ડુ એવું થાય પહેલા તો યુ ના થાય યુ તો કેન્સલ કરો કારણ કે આઈ સાથે પૂછ્યું ને વિલ યુ હેલ્પ મી તો જવાબ આઈ હોય ને યસ આઈ વિલ નો આઈ વિલ નો આઈ વિલ થાય નો ના હું કરીશ હા હું કરીશ હા હું કરું બોલો મોટા ભાગના જવાબ સી આવે છે જવાબ આપણો સી બરાબર

વાંચવાથી જ ખબર પડે જેટલું વાંચો જેટલી મહેનત કરો કંઈ મહેનત કરવાની જ નહીં તમે મહેનત કરો એની પહેલા હું ગાભા કાંટ આપું મહેનત કરવાની જ ના હોય તમે વિચારો સાહેબ અ યુરોપિયન અ ત્યાં સુધી તો જવાબ આપી દીધો સાહેબે કેમ કે અહીંયા લખેલું છે જો જેનો કરતા બહુ વચન એનું ક્રિયાપદ બહુ વચન એટલે કે બહુ વચનમાં હોય તો બહુ વચનમાં અ અને એન તો આવે જ નહીં જવાબ થઈ ગયો ને તો બીજું જોયું જ નહીં આપણે જોયું તમે આવી રીતના જ અહીંયા જોવાનું જો હી ઈઝ છે આવે જો યુનિવર્સલ છે એટલે યુનિવર્સલમાં ય થયો ય હોય તો એન આવે નહીં એન આવે નહીં યમાં તો એન ના આવે અ આવે એટલે આ પતિ ગયું જો બે જવાબ પતિ ગયા આવે જો અહીંયા શું આવે હુ ઇઝ નોટ ઇઝ હોય તો ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે આ પતિ ગયું જવાબ થઈ ગયો સેકન્ડ નો શું સેકન્ડમાં જે સ છે ને એટલામાં આન્સર આવે વચ્ચે વચ્ચે આમ લહેકો હાલતા રહેજો હા એવું કે ખબર પડે બીજા બધા ઊંઘી ગયા ઊંઘી ગયા થોડા ઉઠે ને પાછા એટલા માટે એટલે વચ્ચે વચ્ચે લહેકો હાલવાનું છેલ્લા પાંચ પાંચ જ પ્રશ્નો બાકી છે ગુડ ઇવનિંગ અત્યારે આવ્યા ધારાબેન હા એ ધારાબેન ધારાબેન જૂના અમારા વિદ્યાર્થીની શું લખ્યું છે સિલેક્ટ ધ કરેક્ટ વ ફોર્મ ફોર ધ અંડરલાઇન પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ આ ફોલો છે ને એનો સાચો ફોર્મ તમારે કરવાનો છે બરાબર યુ ઇડિટ ફોલો માય ઓર્ડર તો ફોલો માય ઓર્ડર એનો મતલબ શું છે બરાબર ફોલો માય ઓર્ડર એનો મતલબ શું છે ટુ કેરી ઓન ટુ કેરી આઉટ ટુ કેરી અવે ટુ કેરી ઓફ ફ્રેઝલ વર્ક છે આ બધા એમને એમ થોડા નાના નાના રેગ્યુલર છે કેરી શબ્દ આપણે હોય કેરી લેવું ચોકવું બરાબર પણ એને બીજા એમાં લઈ જઈએ કેરી આઉટ કેરી અવે કેરી ઓફ અને કેરી ઓન બધા શબ્દો સમજાવી દઈશ ગુજરાતીમાં ટેન્શન નહીં બરાબર તો કેરી આઉટ કેરી આઉટ એટલે કે પાલન કરવું કેરી ઓન એટલે કે ચાલુ રાખવું આપણે બધા કદાચ માનો કે શું કહેવાય રિસેસ ટાઈમ હતો બરાબર રિસેસ ટાઈમ હતો બરાબર અને રિસેસ ટાઈમ આપણો અત્યારે માનો કે જમવાનો ટાઈમ જમ્યા પછી આપણે નક્કી કર્યું હતું કે આપણે બધા ભેગા થઈને થોડી ગરબાની પ્રેક્ટિસ કરીશું બરાબર કે હવે આવો થોડો ટાઈમ બાકી છે ગરબા આવવાનું સાહેબ એટલે આપણે થોડા ગરબાની પ્રેક્ટિસ કરીશું તો મિત્રો ઠીક છે એટલે આપણે બધાએ નક્કી કર્યું હતું આપણે ઢીંચા ચિક્કા ઢીનચા ચિક્કા ઢીંચા ચિક્કા ઢીનચા ચિક્કા ચાલુ કર્યું બધાએ ભેગા થઈ બરાબર એવામાં સાહેબ આયા મતલબ બોસ આવ્યા પ્રેક્ટિસ કરી લઈએ હજુ રિસેસ હજુ તો સાહેબ દસ મિનિટ બાકી છે ને થોડું કરી લઈએ તો કેવું કેરીઓન ચાલ રાખો ચાલ રાખો વાંધો નહીં ચાલુ રાખો બરાબર અને કંઈ જોઈએ તો મન કહેજો એવું કે એને મતલબ કેરીઓન સમજો પડીએ કેરીઓન નો મતલબ શું થઈ ગયો હવે ગોખાઈ ગયું બરાબર કેરી હવે એટલે કોઈના પ્રવાહમાં આવે અમે તો છે ને ખરેખર લડાખ ગયા હતા ને તો લડાખની અંદર તો બિલકુલ ઠંડી નહીં સિયાત જઈ ઠંડી નહીં બરાબર ગમે તે બધા લોકો જેકેટ પહેરીને ફરતા હતા અમે એકલા જ જેકેટ વગર હતા બરાબર એટલે ફરી વખત જો તારે લડાક આવું હોય તો બિંદાસ આવવાનું હું બેઠો જ છું આપણે એના ભાવમાં આવી ગયા એમને એમ ગયા આપે ખબર પડી ગયા આપણે ઠોઠરીને ઠપ થઈ ગયા સમજી ગયા ખબર પડી એટલે કેરી અવે એટલે કે કોઈના બહાવમાં આવી જવું કેરી ઓફ કરીને શબ્દ જે છે કે કોઈને ઉતારી પાડવું કોઈને નીચો બતાવવું બરાબર કે કોઈનું કોઈનું કામકાજ બંધ કરી દેવું એટલે કેરી ઓફ ગઈ ઓકે ચલો મારી એક્ટિંગ અત્યારે સારી છે કે નહીં એ નથી જોવાનું જે જે મહાવરો આપું છું એની સાથે તમે વડને લિંક કરીને વડ શીખવાનો ટ્રાય કરો ભાઈઓ બહેનો ચાલો ફોર્ટી સેવન લાસ્ટ થ્રી ટુ ગો ગેટિંગ ગુડ સારા માર્ક્સ હી વર્ક વેરી હાર્ડ બરાબર બહુ સખત કામ કર્યું તું એણે બરાબર ગુડ માર્કસ ઓઇંગ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ અને અપ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ બોલો એક જ આવે છે અને સાથે રહીને ગોઠવજો ગેટિંગ ગુડ માર્ક્સ સાથે રાખજો વિથ અ વ્યૂ ટુ ગેટિંગ અ ગુડ માર્ક્સ હી વર્ક વેરી હાર્ડ સરસ બરાબર વિથ અ વ્યૂ ટુ બરાબર એનો મકસદ વિથ અ વ્યૂ ટુ એટલે કે એનું સપનું હતું સારા માર્ક્સ લેવાનું એટલે એણે સખત મહેનત કરી ઓઇંગ ટુ એટલે કે કારણ કે ગુડ માર્ક્સ લાવવા એવું નથી કારણ કે ગુડ માર્ક્સ લાવવા સખત મહેનત કરી સખત મહેનત કરી એટલે ગુડ માર્ક્સ આવે એવું કહી શકે એનું કારણ બની શકે સખત થી ગુડ માર્ક્સ આવે એ કારણ બની શકે ઉલટું થઈ શકે એમાં બરાબર ચલો ફોર્ટી એટ યુ વેઇટ આઉટ સાઇટ બોલો કેવું આવે કાંઈ કે ક્રિયા એક આપણે અહીંયા મોડલ લક્ઝલરી પહેલેથી લખેલું છે બરાબર મોડલ લક્ઝલરી સહાયકારક જે છે મોડલ સહાયકારક વાપરવાનું છે યુ નીડ વેઇટ આઉટ સાઇડ બરાબર યુ ઓટ ટુ હેવ હેવ આવે તો ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે અહીંયા છે નહીં બરાબર એટલે અહીંયા મારો બોલી બરાબર યુ મસ્ટ વેઇટ આઉટ સાઇડ યુ ડેર વેઇટ આઉટ સાઇડ બોલો શું છે બોલો શું છે ઠીક છે સરસ બરાબર મસ્ટ એક જ છે કારણ કે નીડ અને ડેર જે છે એ સહાયક એક મોડલ ઓક્ઝિલરી તરીકે કામ કરે છે પણ એ હંમેશા રેગ્યુલર વબમાં પણ કામ કરે છે મસ્ટ એક જ છે કે જે અહીંયા બે યુ મસ્ટ વેટ આઉટ આઉટસાઈડ બરાબર ફોર્ટી નાઇન લાસ્ટ ટુ વી છે જો અહીંયા જુઓ વી સાથે ડઝ નોટ ના જાય પહેલો કાપી નાખીએ વી સાથે હેઝ નોટ ના જાય બે કાપી નાખ્યા આવે જો કાળ કયો છે થ્રો ગાર્બેજ ઓન ધ રોડ કાળ ભૂતકાળ છે નથી એક જ વારમાં આવી ગયું બરાબર બરાબર ખબર પડે ને ઓપ્શન કાઢી નાખો બાકી બચાવી જાઓ આપ

મેડ ઇઝ બીંગ મેડ જે છે એનો મતલબ શું થઈ જવો જોઈએ એમ ઇઝ આર અને મેકિંગ આવો કંઈક જવાબ હોવો જોઈએ અને એમાં ગુડ પ્રોગ્રેસ જે છે પાછળ હશે હમણાં જ આવ્યો તો એવું બરાબર એમાં ગુડ તો જો કાર્ડ બદલા વોશ આવી ગયો કેન્સલ બરાબર જો અહીંયા ઇઝ મેકિંગ છે અહીંયા છે નથી એટલે એને મારો ગોલી અહીંયા વોઝ મેકિંગ કેટલો જવાબ આવેલો એક સેકન્ડની અંદર જવાબ આવ્યો કદાચ એક સેકન્ડ કરતા પણ ઓછા ટાઈમમાં આવી રીતના જ શીખાડ્યું હતું મેં આવી રીતના જ મેં શીખાડ્યું હતું મારા ત્રણ કલાકનો ક્લાસ છે ત્રણ કલાકમાં આખું એક્ટિવ પેસિવ હોય ને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ બંને આવી જાય અથવા છ કલાક ટોટલ મિલાવીને કદાચ હશે બરાબર બધું જ અંદર આપેલું હતું સોળ સાડાઠ બીજો કંઈ જોવાનું નહીં બધા ટાઈપના પ્રશ્નો આવી ગયા હતા એમાં બરાબર ઓકે ચાલો મારા ખ્યાલ પ્રમાણે અહીંયા આપણો આપણી આ છે જો બતાવી દઉં પહેલાં ફરી વખત આજે હમણાં વાત કરી એ બરાબર બે બેચ ચાર મહિના માટે દસ મહિના માટે આ સાડા ચાર હજાર રૂપિયા અને આ છે સાડા સાત હજાર રૂપિયા બરાબર બંનેમાં ડિફરન્સ એ છે કે તમને ચાર અને દસ મહિનાનો ટાઈમ મળે છે આ કોન્સ્ટેબલવાળી બેચ છે બરાબર આ સ્પેશિયલ બે આની અંદર એડમિશન ઓપન છે એની અંદર બે ને ત્રણ ચાર બરાબર ડેમો ચાલુ છે અત્યારે પણ આ જે છે એ છે ફિઝિકલ બરાબર સેક્ટર છ ની અંદર જે છે અને આ છે ઓનલાઈન આ તમને ફિઝિકલમાં ભણવાનું તમે મતલબ સાહેબોને જોઈ શકો છો ત્યાં એમની સાથે વાત કરી એમને અડી શકો છો ફિઝિકલ બરાબર કે નમસ્કાર સાહેબ એવું એકબીજાને વાતચીત કરી શકો હાથ મિલાવી શકો છો બરાબર તો આ ફિઝિકલ બેચ જે છે એનું છે બરાબર અને ડેમો દરમિયાન એટલે કે બીજી ત્રીજી ચોથી બરાબર ત્રણ તારીખ ત્રણ જે દિવસે મતલબ આજની ત્રીજી તારીખ થઈએ ત્યારે ફી ચોવીસ પાંચસો હશે પછી ડેમોપતિ ગયા પછી અઠ્યાવીસ પાંચસો બરાબર એટલે ચાર તારીખ પછી અઠ્યાવીસ પાંચસો છે એટલે આ ઓનલાઈન બેચ છે અને આ ઓફલાઈન બેચ છે બરાબર પછી જીકેની કેની જપાઝપી જે છે એ આજે આઠ વાગે છે સાંજે બરાબર અને તમે સ્કેન કરો અને આ ને સ્કેન કરશો એટલે તમને એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે બરાબર પછી મારા ખ્યાલ કશું છે ને અચ્છા છે તમે જીપીએસસી લેટ્સ અચિવ ટુગેધર એક કે છે બરાબર સબસ્ક્રાઈબ ટુ બીકમ અ ફ્યુચર લીડર ઓકે તો એક આ છે ઓકે અમુક લોકો બહુ પાછળ છે મતલબ એ લોકોને ત્યાં નેટનો પ્રોબ્લેમ છે કે કંઈ ઇશ્યુ છે એના કારણે લોકો છે બોલો હવે તમે કહો ત્યારે આવ્યો બોલો બરાબર શું લઈને આવીએ બોલો તમે કહો એ લઈને આવીશું શું લઈને આવીએ બોલો નેક્સ્ટ ટાઈમ આવીએ તો શું લઈને આવીએ કાલે નથી આપણો કાલે લેક્ચર નથી આપણો બરાબર ચલો મારા ખ્યાલ પ્રમાણે અને પીડીએફ તો કેવી રીતના મળે યુટ્યુબમાં તો કેવી રીતના મળે મને નહીં ખબર કારણ કે તો પબ્લિકમાં હોય ને એટલે આપણી વેબસાઇટ ઉપર છે આપણી વેબસાઇટ જે છે ને આની પીડીએફ અવેલેબલ છે એટલે તમે લઈ શકો છો બરાબર મળી જશે તમને આની પીડીએફ વેબસાઇટ ઉપર જશો એટલે મળી જશે ઇંગ્લિશ મેરાથોન લઈને આવીએ એવું કરે મિક્સ મિક્સવાળું બધું લઈને આવીએ બરાબર નેક્સ્ટ ટાઈમ ફરી વખત ઇંગ્લિશ મેરાથોન વિશે કંઈક વિચારીએ અને એના જેવું કંઈક લઈને આવ્યા ઓકે આવીશું આવીશું બરાબર મિક્સ ભજીયા લાવજો મિક્સ ભજીયા મિક્સ ભજીયા નેક્સ્ટ ટાઈમ શું કરું કહું કે સવારે લેક્ચરમાં આવી જાઉં અને પછી નાસ્તો બી તમારી જોડે જ કરું લેક્ચરમાં જમવાનું બી તમારી જોડે ને ચાય તમારી જોડે પીવું એવું કંઈક કરીએ નેક્સ્ટ ટાઈમ બરાબર સાહેબને એકવાર વાત કરી લઉં બરાબર અને પછી આપણે કરીએ અત્યારે અત્યારે કદાચ અપલોડ નહીં થાય વેબસાઇટ પર આવતા વાર લાગે કે હજુ તો અહીંયાથી હું એને બંધ કરીશ એને સેવ કરીને સેવ કરીને પછી તમને મોકલશે ને એટલા માટે બરાબર ચલો અહીંયા સુધી રાખીએ ચલો ભારત માતા કી જય બધા લોકોને બેસ્ટ ઓફ લખ અને ધન્યવાદ